ભગવાનનો અંશ છે, ભગવાનનો અંશ કોઈ દિવસ ઉદરની અંદર આવે નહીં. ચેષ્ટા થાય ભાઈ, માણસ સગર્ભા હોય એવી તમને ચિહ્નો એવા દેખાય, પણ ભગવાનનો અંશ ઉદરની અંદર કોઈ દિવસ ભગવાનના અંશને આવવું પડતું નથી. એ તો સંકલ્પથી શરીર ધારણ કરે છે. એટલે વેદ વ્યાસ જ્યારે જન્મને પરાશર ઋષિ પિતા અને મત્સ્યગંધા માતા, એવી રીતે વેદ વ્યાસ જન્મતાની સાથે મોટી ઉંમર છે, એટલા માટે માતાને કહે છે પ્રણામ, હવે હું જંગલમાં ભગવાનની આરાધના કરવા જાઉં છું, તમારે મારી જરૂર પડે તો મને યાદ કરજો, હું એક ક્ષણે હાજર થઈશ. અત્યારે બંને ભાઈઓ નિર્વંશ મરણ પામ્યા. સત્યવતીએ વ્યાસજીને યાદ કર્યા, વ્યાસજી આવ્યા, વ્યાસજીને પૂછે છે કે માતા ફરમાવો. માતા કહે છે કે તારા નાના ભાઈઓ છે ને, એની આ બંને પત્નીઓ છે, એને તું વરદાનથી પુત્ર થાય એવું કહે. એટલે વ્યાસજી કહે છે કે મારી આગળથી પસાર થાય, મારી દ્રષ્ટિ એના ઉપર પડે એટલે એમની ઈચ્છા પૂરી થશે. એટલે મોટી વહુને પહેલાં કહેવામાં આવ્યું. એટલે મોટી વહુ હતી અંબિકા, અંબિકાને કહેવામાં આવ્યું. એટલે અંબિકા પસાર થયા, પણ એને શરમને લીધે આંખે પાટો બાંધેલો, અને વ્યાસજીએ દ્રષ્ટિ કરી એટલે એને ગર્ભાધાન થયું, પણ એ બાળક આંધળો જન્મો, એનું નામ ધૃતરાષ્ટ્ર. માતાએ કીધું કેમ, તો કે બાળક થશે પણ આંધળો થશે. પછી બીજી રાણીને મોકલી, બીજી રાણીને મોકલીને એટલે એને સંકોચ થયો, એટલે આખે શરીરે લેપ કર્યો. લેપ કરીને એ દ્રષ્ટિ આગળથી પસાર થઈ, એટલે વ્યાસ ભગવાનને દ્રષ્ટિ કરી એટલે એને ગર્ભાધાન થયું. રાણીને પૂછ્યું તો કેમ, તો કે બાળક થશે પણ પાંડુ રોગવાળો થશે, કારણ કે આખે શરીરે પીળો ખડ કરેલો. આ સત્યવતી તો મૂંચાણે, એક આંધળો, બીજો પાંડુ રોગવાળો, હવે શું કરવું. તો મોટી રાણીને ફરીથી કીધું કે તું બીજી વખત પસાર થા. એટલે મોટી રાણીએ વિચાર કર્યો કે મારે એની પાસે જવું નથી. એટલે બધી દાસી હતી ને, દાસીને તૈયાર કરી. હવે દાસીને સંકોચ થાય એટલે દાસીએ સાધ્વીના જેવો વેશ ધારણ કર્યો અને વ્યાસજીને આગળ તેમ પસાર થયા. વ્યાસજીએ દ્રષ્ટિ કરી એને ગર્ભાધાન થયું. એટલે સત્યવતીએ પૂછ્યું, એટલે વ્યાસ ભગવાનને કીધું આને પુત્ર થશે પણ આ ભગવદ્ ભાવવાળો પુત્ર થશે. એટલે એ વિદુરજી, યમ રાજાનો જે શાપ મળ્યો, માંડવીય ઋષિએ શાપ આપ્યો કે તમે હિન યોનિની અંદર જન્મ ધારણ કરો, એટલે દાસીના પુત્ર તરીકે આ વિદુરજી જન્મા. એ વિદુરજી મૈત્રેય ઋષિની સાથે અત્યારે વાત કરે છે. મૈત્રેય ઋષિ કહે છે કે તમે સાધારણ નથી, તમે તો યમદેવ છો, અને આ રીતે તમારો જન્મ વિદુર તરીકે થયો છે, અને મને આ બરાબર દેખાય જ એવું મૈત્રેય ઋષિ કહે છે. મૈત્રેય ઋષિની જે સંવાદ છે ને, એની અંદર એમ કહેવામાં આવ્યું કે ભગવાન અકર્તા હોવા છતાંય કલ્પની આરંભની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ તેમણે કેવી રીતે કરી. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ એટલે ભગવાને પોતાના 24 તત્વો ઉત્પન્ન કર્યા, અને 24 તત્વો પોતાની મેળે કંઈ કરી ન શક્યા એટલે દરેક તત્વની અંદર ભગવાને પોતે પ્રવેશ કર્યો, અને આ 24 તત્વો સક્રિય બન્યા, અને એની અંદરથી જીવાત્માની સૃષ્ટિ ધીરે ધીરે સર્જન થાય છે. વૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ ને તો આપણા શરીરની અંદર પુરુષ અને સ્ત્રી બંનેની અંદર 24 ક્રોમોઝોમની પેર હોય, 24 ક્રોમોઝોમની પેર હોય, એમાં 23 છે એની અંદરથી હાથ પગ નાક ગળું ચામડી આ તે દાંત બધું થાય, અને એક ક્રોમોઝોમની પેર એવી હોય કે જેની અંદરથી બાળકની જાતિ નક્કી થાય. XX અને XY એવા ક્રોમોઝોમ હોય છે, એની અંદરથી બાળકની જાતિ, છોકરો છે કે છોકરી છે, નક્કી થાય. આવી રીતે 24 ક્રોમોઝોમની પેર આપણા શરીરની અંદર હોય, એવી રીતે ભગવાન આ ભાગવતની અંદર એમ કહે છે કે 24 તત્વ,
24 તત્વ હોય એની અંદર ભગવાને 24 તત્વ ઉત્પન્ન કર્યા. આ 24 તત્વો પોતાની મેળે કંઈ કરી ન શક્યા એટલે 24 તત્વની અંદર ભગવાને પ્રવેશ કર્યો એટલે 24 તત્વો છે ને સજીવન થયા અને એની અંદરથી આ સૃષ્ટિની શરૂઆત થઈ. હવે આપણે આગળ વરાહ ભગવાનની કથા લઈએ. જય અને વિજયને શાપ મળ્યો છે, ત્રણ અવતારે દુશ્મન રૂપે ભજીને ભગવાનને ચરણે આવવાની વાત છે. આ ત્રણ અવતારમાં પહેલો અવતાર હિરણાક્ષનો થાય છે. પૃથ્વીને હિરણાક્ષ રસાતળની અંદર લઈ ગયો છે, સમુદ્રની અંદર લઈ ગયો છે. મોટું સુનામી આવ્યું હશે, પૃથ્વીની ઉપર પાણી ફરી વળ્યું એટલે એ પૃથ્વી રસાતળમાં જતી રહી. વરાહ ભગવાન બ્રહ્માજી વાતો કરે છે, એવામાં બ્રહ્માના નાકમાંથી એક નાનું બચ્ચું નીચે પડ્યું અને જોત જોતાની અંદર મોટું થયું. એક બે દિવસની અંદર તો એકદમ મોટું શરીર ધારણ કર્યું, જમીનને ખોતરવા માંડ્યું. ત્યાર પછી સમુદ્રની અંદર દાખલ થયું. વરાહ એમ કહેવાય છે કે પૃથ્વી ઉપર રહે પણ સમુદ્રની અંદર પણ પોતે ઘણા લાંબા સમય સુધી શ્વાસને રોકી રાખે અને સમુદ્રની અંદર પાણીની અંદર પોતે વહન કરી શકે. તમે આમાં ડિસ્કવરી ચેનલ ઘણા જોતા હશો ને, ટીવી ઉપર ડિસ્કવરી ચેનલ આવે છે, એમાં ઘણી વખત બહુ સારી સાયન્ટિફિક વસ્તુઓ બતાવે છે, દરિયાને તળે ને જંગલનું ને પ્રાણીઓનું. કરોળિયો હોય ને, કરોળિયો એક જાળું બાંધે, પોતાની લાળથી કરોળિયો જાળું બાંધે અને એ કરોળિયાનું જાળું હોય ને તમારે એમાં જોવું, એકાદો મરેલો કરોળિયો હશે. કરોળિયો અને એની જે સ્ત્રી, એ કરોળિયો જ હોય ને, પણ મેઇલ અને ફિમેલ, નર અને માદા એ સંભોગ કરે પછી કરોળિયાને ઓલી માદા હોય એ મારી નાખે. વિષય કેવા બળવાન છે, કામવ્રતી જીવની કેવી બળવાન છે, આ કરોળિયાને જે મેઇલ કરોળિયો હોય, નર કરોળિયો હોય એને માદા કરોળિયો હોય મારી નાખે અને મરેલું ખોખું છે ને કરોળિયાના જાળામાં હોય, એમાંથી એની પ્રજનન ક્રિયા આગળ વધે. એટલે કામ વાસના છે ને એ આવી પ્રબળ છે કે મોત થાય છે છતાંય એ વસ્તુ ભોગવવા જાય છે. એવી રીતે સૃષ્ટિની 24 તત્વ ઉત્પન્ન થયા, 24 તત્વમાંથી ભગવાનને પ્રવેશ કર્યો, એની અંદરથી હલન ચલન આવ્યું, બ્રહ્માના નાકમાંથી વરાહ ભગવાન પ્રગટ થયા અને જે હિરણાક્ષ છે ને એ દરિયાની અંદર હતો. પૃથ્વી દરિયામાં, પૃથ્વીને દરિયાની અંદર લઈ ગયો હતો, એવા વરાહ ભગવાન પાણીની અંદર દાખલ થાય છે અને હિરણાક્ષ છે ને એ દુશ્મનને ગોતતો ગોતતો આવે છે. એ વરુણ દરિયાની અંદર જઈ અને વરુણ ભગવાન હતા ને, વરુણ દેવ હતા, એને કહે છે કે અમારી સાથે લડાઈ કરો. વરુણ દેવ કહે છે કે અમે તો છે ને નિવૃત્તિ લીધી લડાઈમાંથી, પણ તમે ભગવાન પાસે જાઓ, ભગવાન તમને લડાઈ આપશે. એવામાં વરાહ ભગવાન સામે મળ્યા. વરાહ ભગવાન સામે મળ્યા એની સાથે હિરણાક્ષનું યુદ્ધ થાય છે. વરાહ ભગવાન હિરણાક્ષને એક જ મુઠ્ઠી મારે છે, હિરણાક્ષ મરણ પામે છે. ભગવાન પૃથ્વીને લઈને બહાર આવે છે. પૃથ્વીને મૂકવી ક્યાં, ચારેય બાજુ પાણી છે, પાણી ઉપર તો પૃથ્વી મુકાય નહીં, કોઈ સ્થિર વસ્તુ જોઈએ ને. તો એમ કહેવામાં આવે છે કે જે વ્રજ છે ને, વ્રજ કૃષ્ણ ભગવાનનું વ્રજ ગોકુળ વૃંદાવન એ નિત્ય છે એમ કહેવામાં આવે છે, કાયમ માટે છે. કૃષ્ણ ભગવાન 5000 વર્ષ પહેલા થઈ ગયા ને ત્યારે વ્રજ હતું. ચાર યુગની શરૂઆતની અંદર વરાહ ભગવાન થયો ત્યારે વ્રજ હતું, એ નિત્ય છે. અનિત્ય એટલે જેનો નાશ થાય એને અનિત્ય કહેવાય, નિત્ય એટલે જેનો કોઈ દિવસ નાશ ન થાય એને નિત્ય કહેવામાં આવે. એટલે વરાહ ભગવાનને પોતાના દાંત ઉપર પૃથ્વીને ટેકો આપી અને વૃંદાવનની અંદર લાવીને પૃથ્વીને એના ઉપર સ્થિર કરી દીધી. એટલા માટે કૃષ્ણ ભગવાને આ વૃંદાવન અને ગોકુળને પસંદ કર્યું.
નહીતર આપણે સૌરાષ્ટ્રમાં ન આવે ભગવાન. ઘણી વખત આવ્યા છે પણ પોતે સૌરાષ્ટ્રમાં આવીને પોતાનું નાનપણની બાળલીલાઓ સૌરાષ્ટ્રમાં ન કરે. દ્વારકા તો પોતે વસાવી મોટા રાજા થઈને, એટલે સૌરાષ્ટ્ર ઉપર એ કૃપા તો ભગવાનની છે જ, પણ બાળલીલા એણે વૃંદાવન અને ગોકુળની અંદર કરી. કારણ કે વૃંદાવન અને ગોકુળ એ નિત્ય છે, વૃંદાવન અને ગોકુળ એ પૃથ્વીનો ટેકો છે, જેને આપણે કહીને શેષ નારાયણની ફણા ઉપર આ પૃથ્વી આધારિત છે. એમ ગોકુળ અને વૃંદાવન એ નિત્ય હોવાથી, પાયો હોવાથી, ભગવાને પાયાની અંદર પોતાના 11 વર્ષ અને 52 દિવસની લીલા કરી અને વ્રજની અંદર જે ગોપ અને ગોપીઓ હતા ને, વાછડાઓ અને ગાયો હતી ને, એને આનંદ કરાવ્યો અને એનું કૈવલ્ય મુક્તિ રૂપે એને ગોલોકની અંદર બધાને લઈ ગયા એમ કહેવાય છે. આ 24 તત્વો છે એની વાતમાંથી આપણે વરાહ ભગવાનની વાત જોઈ. હવે વરાહ ભગવાને હિરણાક્ષને માર્યો. હિરણાક્ષના પત્નીનું નામ છે વર્ષા ભાનુ અને હિરણ્યકશિપુના ભાભી થાય, રુદન કરે છે. હિરણ્યકશિપુ એને આશ્વાસન આપે છે અને એમ કહે છે કે ભાભી, તમારો ચૂડલો જેણે ભાંગ્યો છે ને, એની ઘરવાળીનો ચૂડલો હું ભાંગીશ એમ કહે છે. કહેતા ને કે વરાહ ભગવાન સાથે યુદ્ધ કર્યું એમાં હિરણાક્ષ મરાણો, એટલે એમ કે ભગવાન વિષ્ણુ જે છે એનું હિરણ્યકશિપુ એમ કહે છે કે હું એનો નાશ કરીશ. આવી રીતે હિરણાક્ષ વધની કથા આપણે ટૂંકમાં કીધી. આ કથા જો વિસ્તારથી કેવી હોય કદાચ 2-3 દિવસ લાગે, શું પણ ટૂંકમાં આપણે લઈએ તો આ જે ભાગવત છે ને એ ટોટલ ભાગવત આપણે એટલી સૂક્ષ્મ રૂપે પણ વાર્તાઓના રૂપમાં અને એના એના જે ઉપદેશક તત્વો છે એની સાથે આપણે આખું આવરી લઈ શકાય. કારણ કે 7 દિવસની જે અવધિ છે એની અંદર જ આપણે પૂરું કરવાનું છે. એટલે હિરણાક્ષ પોતાના ભાભીને આશ્વાસન આપે છે અને એ રીતે વરાહ ભગવાનની કથા આપણે પૂર્ણ કરી. હવે આગળ કપિલ ભગવાનની કથા આવે છે. વરાહ ભગવાનની કથા પૂરી થાય પછી આગળ કપિલ ભગવાનની કથા આવે છે. હવે આપણે બીજી નવી કથા શરૂ કરવાની છે. દરમિયાનમાં ચા પાણી તૈયાર છે એટલે સ્વયંસેવકો ચા પાણીની વ્યવસ્થા કરે, બધા ભાઈઓ તાજા માજા થઈ અને પાછા આપણી કથાની અંદર 5-10 મિનિટની અંદર જોડાઈએ એવી બધાને ભલામણ. ભગવાનના ગુણગાન રસાત્મક છે, નવરસ કહેવામાં આવે છે. એમાં ભાગવતની અંદર કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, પોતે પ્રેમ લીલારસ જગતને આપ્યો, એટલે નવરસની અંદર એક 10મો રસ પ્રેમરસ એ ભાગવતની અંદર ઉમેરવામાં આવ્યો. એટલે ભાગવત બન્યું ત્યાં સુધી જે નવરસ હતા એની અંદર પ્રેમરૂપી રસ ઉમેરો થવાથી 10 રસ બન્યા. આવું જે આ ભાગવત છે એની કથા કરવાનું અને સાંભળવાનું જે આપણને લાભ મળે ને એ અલૌકિક છે એમ કહેવાય છે. અને અલૌકિક લાભની અંદર આપણું પોતાનું, આપણા પોતાના જીવાત્માનું કેમ ભલું થાય, આપણી સાથે જે વસ્તુ આવવાની છે એનું ભાતું કેમ તૈયાર થાય, એ રીતે આપણે ભજન કરવું કે જેથી ઠાકોરજી રાજી થાય. આ માનવ શરીર છે ને એ એક ઘડાના જેવું છે, એની અંદર 9 છિદ્ર છે. શરીરની અંદર 9 છિદ્ર છે. આ છિદ્રની અંદરથી આપણું જે જ્ઞાન છે ને એ બધું જતું રહે છે. એટલા માટે જે કંઈ ભજન ભક્તિ આતે કરીએ એ બહુ સમજણપૂર્વક, વિચારપૂર્વક અને ભાવપૂર્વક કરવાની જરૂર છે.
મનુ મહારાજ અને શત્રુપા એ બ્રહ્માના દીકરો અને દીકરી છે. મનુ મહારાજે આઈ મીન બ્રહ્માએ પોતાના શરીરની અંદરથી મનુ મહારાજ અને શત્રુપા રાણીને ઉત્પન્ન કર્યા અને મનુ મહારાજ અને શત્રુપા રાણીને બ્રહ્માએ આજ્ઞા કરી કે તમે મૈથુન ધર્મથી પ્રજાની ઉત્પત્તિ કરો. મનુ મહારાજને ત્યાં બે પુત્ર થયા, એકનું નામ ઉત્તાનપાદ રાજા અને બીજાનું નામ પ્રિયવ્રત. ઉત્તાનપાદ એટલે શું? જેના પગ અધર છે એને ઉત્તાનપાદ કહેવાય. બાળક જન્મે, બાળક અથવા બાળકી જન્મે ત્યારે એનું માથું પહેલા આવે પછી પગ આવે, એટલે જેના પગ ઊંચા છે અધર છે એને ઉત્તાનપાદ કહેવાય. એટલે આપણે બધાય બ્રહ્માની સૃષ્ટિની અંદર ઉત્તાનપાદ છીએ. બે દીકરા થયા મનુ મહારાજને, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, અને ત્રણ દીકરીઓ થઈ. આ દીકરીઓના નામ છે આકૃતિ, દેવહૂતિ અને પ્રસ્તુતિ. આ ત્રણ દીકરીઓ થઈ. આકૃતિનું લગ્ન ઋષિ ઋષિ સાથે થયું, પ્રસ્તુતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ એમની સાથે થયું, અને દેવહૂતિનું લગ્ન કર્દમ ઋષિની સાથે થયું. કપિલ ભગવાન છે ને, એ માતા દેવહૂતિ અને પિતા કર્દમ થકી જન્મને પામ્યા છે. અને એક કપિલ ભગવાને માતા દેવહૂતિને સાંખ્ય યોગનો ઉપદેશ આપ્યો છે, એટલે કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના ભગવાન કહેવાય છે. વિદુરજી પૂછે છે, મૈત્રી ઋષિને વિદુરજી પૂછે છે કે કપિલ નારાયણની કથા સાંભળવાની મારી ઈચ્છા છે, કપિલ મુનિનું પ્રાગટ્ય કેવી રીતે થયું, એમણે માતાને કેવી રીતે ઉપદેશ આપ્યો, શો ઉપદેશ આપ્યો, આ બધું ડિટેલમાં સાંભળવાની મારી ઈચ્છા છે. સુખદેવજી પરીક્ષિત રાજાને અને મૈત્રેય વિદુરજીને આ કથા સંભળાવે છે. સરસ્વતી નદીને કિનારે કર્દમ ઋષિ આદિ નારાયણનું ભજન કરે છે, સ્મરણ કરે છે, અર્ચન કરે છે, આખો દિવસ તપ કરે. કર્દમ જીતેન્દ્રિય મહાત્મા છે, મહાવત્તા આત્મા, મોટો આત્મા. આપણે બધાય આત્મા કહેવાઈએ, ગાંધી બાપાને આપણે મહાત્મા ગાંધી કહીએ છીએ, કારણ કે ગાંધી બાપાએ ભારતના બધા લોકોને સુખી કર્યા, એટલા માટે આપણે કહીએ કે ગાંધી બાપા છે એ મોટો આત્મા છે. એમ આ કર્દમ ઋષિ છે ને, એ મહાત્મા છે, પોતે જીતેન્દ્રિય છે. જીતેન્દ્રિય એટલે દરેક જે ઇન્દ્રિયો છે એના ઉપર પોતે કંટ્રોલ રાખે છે, ઇન્દ્રિયો એના કહ્યાની બહાર જતી નથી, એને જીતેન્દ્રિય કહેવાય. કર્દમ ઋષિની તપશ્ચર્યા પૂરી થવા આવી છે. ભગવાન નારાયણ કર્દમ ઋષિની સામે, કર્દમ ઋષિની પાસે પ્રગટ થયા છે. ખૂબ ધ્યાન અને ખૂબ તપશ્ચર્યા કરવામાં આવે ને તો ભગવાન આપણી સમક્ષ પણ પ્રગટ થવા માટે તૈયાર છે. આપણે કર્દમ ઋષિના જેવી ભક્તિ કરવી પડે, તપ કરવું પડે, સાધના કરવી પડે, ધ્યાન કરવું પડે, ધારણા કરવી પડે. ભગવાનના એક અંગનું ધ્યાન કરવું એને ધ્યાન કહેવાય. ભગવાનના આખા શરીરનું ધ્યાન કરવું એને ધારણા કહેવામાં આવે. ધ્યાન અને ધારણા, એક અંગનું ધ્યાન એને ધ્યાન કહેવાય, અને સર્વાંગ, સર્વવત્તા અંગ, સર્વાંગ બધા અંગો એનું જે ધ્યાન કરવું એનું નામ ધારણા. પહેલા ધ્યાન કરવાનું,
ધ્યાનની અંદર કેન્દ્રિયતા આવે, ધ્યાનની અંદર સુખ મળે, પછી બીજા અંગનું ધ્યાન કરવાનું વધારે સુખ મળે, ત્રીજા અંગનું ધ્યાન કરવાનું, એમ ધીરે 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 ભગવાનના બારે બાર અંગનું ધ્યાન કરવાનું. ભાગવતની અંદર 12 સ્કંધ ભગવાનના 12 અંગની સાથે સરખાવવામાં આવ્યા છે. એટલે ભાગવતનું તમે ધ્યાન કરો, ભાગવતની કથા સાંભળો, એટલે એને ધારણા કહેવાય. કારણ કે ભગવાનના 12 અંગ આ ભાગવતની અંદર આવી ગયા. એટલે 12 સ્કંધનું તમે 7 દિવસની અંદર ટૂંકમાં જે કહેવામાં આવે એનું શ્રવણ કરો તો ભગવાનની ધ્યાન અને ધારણા બે આપણે કર્યું છે એમ કહેવાય. કર્દમ ઋષિની સમક્ષ ભગવાન પ્રગટ થયા, ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. શંખ ચક્ર ગદા અને પદ્મ ભગવાનના 4 હાથની અંદર 4 શસ્ત્રો ધારણ કરેલા છે. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આપણા શરીરની અંદર મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે અને અહંકાર છે. આ 4 વસ્તુને ભગવાનના શંખ ચક્ર ગદા અને પદ્મ એની સાથે રૂપક આપવામાં આવ્યું છે. પ્રભુ જેની સામે પ્રગટ થાય એને વરદાન માગવાનું કહે. કર્દમ ઋષિ કહે છે, તમે મળ્યા પછી કોઈ સંસારની વસ્તુ માગે એ તો બાળક બુદ્ધિ છે, પરંતુ બ્રહ્માની આજ્ઞા છે કે મારે ગ્રહસ્થાશ્રમ માંડવો. એટલે અનેક જન્મોથી આ જીવાત્મા પોતે જે કામ વાસના લઈને એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે ને, એ કામ વાસનાને ભોગવી, એ રીતે કર્મ પૂરું કરી અને ભગવાનની આરાધના કરવી. બ્રહ્માજીની આજ્ઞા છે કે મારે ગ્રહસ્થાશ્રમ માંડવો, એટલે ભગવાનના ભજનની અંદર મને મદદરૂપ થાય એવી પત્ની આપો. ભગવાન કે તથાસ્તુ. આજથી થોડા દિવસની અંદર તારા આશ્રમની અંદર મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની દેવહૂતિ નામની કન્યાને લઈ અને તને સોંપવા માટે આવજે, એનો સ્વીકાર કરજે. ઋષિ તો ખુશ થઈ ગયા, વર્ષો જૂની તપશ્ચર્યા ભાઈ. પણ જીવાત્માની અંદર જ્યાં ઇન્દ્રિયોના ભોગ ભોગવવાની જે વાસના છે ને, એ વાસના જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી જીવનું આત્યંતિક કલ્યાણ થાય નહીં. એટલે આ ઋષિએ વિચાર કર્યો કે ભાઈ આ વાસના છે ને ભોગવી પછી ભગવાનનું બાકીનું ભજન પૂરું કરી અને આત્મકલ્યાણ કરી લેવું છે. એક બે દિવસ વિતા, સવારનો સમય રાજા ઋષિ નાઈ ધોઈ આશ્રમને ઓટલે બેઠા છે. આ પાણો નથી, એવો ઓટલો છે. આ વખતે ઓલી વખતે વાત કરી એમાં પાણો હતો, આ વખતે આ ઓટલો છે. પહેલા જ્ઞાનદેવ હતા, આ કર્દમ ઋષિની વાત કરીએ છીએ. જ્ઞાનદેવ પરિણ્યા નહોતા, આ કર્દમ ઋષિને પરણવાની ઈચ્છા થઈ છે. ભગવાનને સૃષ્ટિ આગળ ચલાવવી છે ને. બ્રહ્માજીએ પોતાના જમણા પગમાંથી મનુ મહારાજને ઉત્પન્ન કર્યા, ડાબા પગમાંથી શત્રુપા મહારાણીને ઉત્પન્ન કર્યા. બંનેને કીધું કે તમે મૈથુન ધર્મથી સૃષ્ટિ આગળ વધાવો. મનુ મહારાજને 2 પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકૃતિ અને સુકૃતિ, પ્રસૂતિ. આ 3 દીકરીઓમાંથી જે દેવહૂતિ છે એની વાત આપણે કરીએ છીએ. દેવહૂતિનું લગ્ન કર્દમ ઋષિ સાથે થાય છે. મનુ મહારાજ અને શત્રુપા રાણી અને સાથે કન્યા દેવહૂતિ ઋષિના આશ્રમમાં આવે છે. રાજા ઋષિએ 3 આસન આપ્યા છે. એક આસન ઉપર મનુ મહારાજ બિરાજે છે, બીજા આસન ઉપર શત્રુપા મહારાણી બિરાજે છે, ત્રીજું આસન ખાલી છે, કન્યા માટે છે. સંસ્કારી દીકરી કેવી હોવી જોઈએ?
ઘરની અંદર મહેમાન આવ્યા હોય અથવા મહેમાન જઈએ ને તો આપણી ફરજ શું છે, શા રીતે વર્તવાથી આપણા માવતરના સંસ્કાર દીપી ઉઠે. દીકરીએ વિચાર કર્યો કે આ જે ઋષિ છે ને મારા ભવિષ્યના પતિ છે, એને આપેલું આસન હું લઉં તો અવિવેક થાય, પતિની સેવા લીધી કહેવાય. એટલા માટે આસન ઉપર જમણો હાથ મૂક્યો ને પોતે ધરતી ઉપર બેસી જાય. ઋષિને સમજાઈ ગયું કે છોકરી છે તો સંસ્કારી, કન્યા છે સંસ્કારી, સંસ્કાર બતાવવા માટે પણ અમુક ક્રિયાત્મક ઉપદેશ જોઈએ, ક્રિયા હોવી જોઈએ. એટલે રાજા છે એ ઋષિની સામે પ્રપોઝલ મૂકે છે કે ભાઈ અમારી આ દીકરી છે એનું પાણી ગ્રહણ કરો. ઋષિ કહે છે કે સારી વાત છે, મને પણ બ્રહ્માજીની આજ્ઞા છે કે મારે લગ્ન કરવા, પણ એક શરત, એક પુત્ર થશે ત્યાર પછી હું સંન્યાસાશ્રમ ગ્રહણ કરીશ. આની અંદર તમારી દીકરી દેવહૂતિની સંમતિ હોય તો હું લગ્ન કરવા તૈયાર છું. દેવહૂતિએ પણ સંમતિ આપી. પહેલાના વખતની બેનો દીકરીઓ બાળાઓ માતપિતાની જે ઈચ્છા હોય ને એને માન આપતી, અને એટલા માટે જગતની અંદર જોડકા જન્મ જોડકું બને ત્યાંથી મરે ત્યાં સુધી સાથે રહેતા. ઈચ્છા વિરુદ્ધ અત્યારે ઘણી વખત કરવામાં આવે છે ને, એની અંદર આ ગડબડ ગોટાળા થાય છે. દેવહૂતિનું અને કર્દમ ઋષિનું લગ્ન થાય છે. મનુ મહારાજ અને શત્રુપા રાણી બધી લગ્નની તૈયારીઓ કરીને સાથે લઈને જ આવ્યા છે. આશ્રમની અંદર જ લગ્ન થાય છે, આશ્રમની અંદર જ વિદાય સમારંભ ગોઠવાય છે. રિસેપ્શન જેને આપણે કહીએ ને, એ રિસેપ્શન આશ્રમની અંદર જ રાજાને પોતાના પૈસે જ ગોઠવાઈ ગયું. ઋષિ પાસે કઈ હતું નહીં, એક પૈસો ખર્ચવાની વાત નહોતી. કંકુને ચાંદલે મનુ મહારાજે દેવહૂતિને કર્દમ ઋષિના હાથની અંદર સુપરત કર્યા. મનુ મહારાજ અને શત્રુપા રાણી ત્યાંથી વિદાય લે છે. કર્દમ ઋષિ અને દેવહૂતિનો ગૃહસ્થાશ્રમ આગળ ચાલે છે. ઋષિએ ધીરે ધીરે તપ વધાર્યું. દેવહૂતિએ વિચાર્યું કે મારા પતિ તપસ્વી છે, એ તપ કરે છે તો મારી ફરજ છે કે મારે પણ તપ કરવું. દેવહૂતિએ પણ તપ કરવાનું શરૂ કર્યું. એક જ ટાઈમ કંદમૂળ વગેરે થોડો ઘણો ખોરાક લઈએ અને આખો દિવસ જપ તપ ધ્યાન એની અંદર એનો સમય જાય છે. એક દિવસ ઋષિએ વિચાર કર્યો કે મેં લગ્ન કર્યા પણ દેવહૂતિને મારા તપને લીધે એને જે સાંસારિક સુખ મળવું જોઈએ એ સુખ એને મળતું નથી. એટલે દેવહૂતિને કર્દમ ઋષિ પ્રશ્ન પૂછે છે કે દેવી, આપણા લગ્ન થયા અને ઘણા વર્ષ થયા પણ હું તમને કંઈ સુખ આપી શક્યો નથી, એટલે તમારી કંઈ ઈચ્છા હોય ને તો મને વાત કરો. દેવહૂતિને સંકોચ થાય છે, છતાંય સંકોચ વસાત એ કહે છે કે પતિદેવ, આપણા લગ્ન થયા એની પહેલા તમે કહેલ કે હું એક પુત્રનું દાન કરીશ, એટલે તમારી ઈચ્છા હોય તો મારી ઈચ્છા પૂરી કરો. કર્દમ ઋષિએ જોયું કે દેવહૂતિની અંદર હજુ પણ સૂક્ષ્મ વાસના છે, એટલે કર્દમ ઋષિ દેવહૂતિને કહે છે કે તમે આ જે સરસ્વતી નદી છે ને એની અંદર સ્નાન કરી અને બહાર આવો. દેવહૂતિ સરસ્વતી નદીની અંદર સ્નાન કરવા જાય છે. એ દરમિયાનમાં કર્દમ ઋષિએ પોતાના હાથની અંદર જળ લીધું
અને 100 વર્ષની તપશ્ચર્યા પોતે કૃષ્ણાર્પણ કરી અને દેવહૂતિ જ્યારે સરસ્વતી નદીની અંદર સ્નાન કરીને બહાર નીકળ્યા ને તો પોતે એકલા નહીં પણ સાથે અનેક દાસ અને દાસીઓ સરસ્વતીની અંદરથી બહાર આવે છે. સરસ્વતી દેવહૂતિની કાયા પલટ થઈ ગઈ. 16 વર્ષની નવયુવાન સુંદરી હોય એવું એનું શરીર બની ગયું. એના શરીર ઉપરના પોશાકો છે ને એ જેમ દેવકન્યા શોભે એવા પોશાક અને ઘરેણા છે. અહીં ઋષિએ પણ પોતાની કાયા પલટી નાખી અને સુંદર નવ યૌવન બન્યા. પછી એક સંકલ્પથી એક વિમાન ઉત્પન્ન કર્યું. એ વખતના ઋષિઓ છે ને વચન સિદ્ધ હતા, સંકલ્પ સિદ્ધિવાળા હતા. જે સંકલ્પ કરે ઈ એને મળે. એમને એવી ઈચ્છા થઈ કે પોતાની પત્ની સુંદર અને રૂપાળીને ઘરેણા વાળીને સાડીઓ વાળીને બની જાય, એવું બની ગયું. દાસ દાસીઓ નદીમાંથી નીકળે એ નીકળ્યા, પોતે સ્વરૂપવાન બની જાય એ બની ગયા. હવે આવું બધું બન્યું એટલે એની જરૂરિયાત વધે એટલે સંકલ્પથી એક વિમાન બનાવ્યું. એ વિમાનની અંદર બેઠા પતિ પત્ની, વિમાનની અંદર બેસી 1000 વર્ષો સુધી પોતે આનંદ અને પ્રમોદ ગૃહસ્થાશ્રમ ભોગવ્યો. 9 દીકરીઓ થઈ. આ 9 દીકરીઓ એટલે નવધા ભક્તિ. આપણે જેને કહીએ કે નવધા ભક્તિ, નવધા ભક્તિ, નવધા ભક્તિ. કર્દમ ઋષિ અને દેવહૂતિ માતા દેવહૂતિની જે 9 દીકરીઓ થઈ એ જ નવધા ભક્તિ. નવધા ભક્તિ વગર જ્ઞાન મળે નહીં. નવધા ભક્તિ ન આવે ત્યાં સુધી કપિલ ભગવાનનું પ્રાગટ્ય થાય નહીં. કપિલ એટલે જ્ઞાન, કપિલ ભગવાન એટલે જ્ઞાનનો અવતાર. નવધા ભક્તિ કઈ? તો કે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવનમ, અર્ચનમ, વંદમ, દાસ્યમ, સાખ્ય, આત્મનિવેદમ. આ રીતે ભક્તિના 9 પ્રકાર છે. અને ભક્તિ છે ને ઇઝ જ્ઞાન રૂપે પરિણમે છે. ભક્તિ છે ને ઇઝ જ્ઞાન થઈ જાય છે. આપણે એમ કહીએ કે ભાઈ જ્ઞાની છે એટલે ભક્તિ કરે એને ઓટોમેટિક ઠાકોરજી જ્ઞાન આપે છે. ભક્તિની ઉત્તરાવસ્થા એટલે જ્ઞાન. અવસ્થા 2 કહેવાય ને, પૂર્વ અને ઉત્તર, એમ 2 અવસ્થા કહેવામાં આવે છે. ભાગવતની અંદર 10મો સ્કંધ છે ને એના પણ 2 વિભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાવસ્થા છે એનું નામ ભક્તિ. અને તત્વ દ્રષ્ટિથી જો જોઈએ ને તો જ્ઞાન અને ભક્તિ એની અંદર તફાવત નથી. તત્વ દ્રષ્ટિએથી આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈએ ને તો બંને એક જ છે. ભક્તિમાં પહેલા દાસોહમ એવું આવે અને પછી સોહમ એવું આવે. કૃષ્ણની ગોપી કહે છે ને કે હું તો કૃષ્ણને જોવા માટે ગઈ હતી, લાલા દેખન મય ગઈ, મય હો ગઈ લાલ. એવું કહે છે, લાલાને જોવા માટે હું ગઈ ને તો હું લાલા મય થઈ ગઈ. એમ પહેલા દાસોહમ આવે કે હું ભગવાનનો દાસ છું અને પછી સોહમ આવે એટલે આપણને ભક્તને એમ થાય કે હું પોતે જ ભગવાન છું. કહેવાનો મતલબ કે ભગવાન પોતાના જેવા ગુણ ભક્તને આપે છે. ભક્તને એમ થાય કે હું ભગવાન છું અને અભિમાન આવે તો એનું પતન થાય. પણ ભગવાનનો શરણાગત રહી, ભગવાનનું શરણ સ્વીકારી અને ભગવાનની સેવા કરવાનું કાર્ય ચાલુ રાખે તો ભગવાનની એના ઉપર કૃપા કાયમ જળવાઈ રહે. 9 દીકરીઓ થઈ, સંસાર ભોગવ્યો, વિમાનની અંદર ઉડ્ડયન કર્યું,
ફરીથી એક દિવસ કરદમ ઋષિને વૈરાગ્ય આવે છે, આ ગ્રસ્થાશ્રમ રૂપી જીવનથી કંટાળી જાય, વિલાસી જીવનથી અમને કંટાળો આવે છે, અને ફરીથી પાછા તપસ્વી સંન્યાસી બને છે. આ જોઈ અને દેવહૂતિ કહે, આપ સંન્યાસ ગ્રહણ કરો એમાં મને વાંધો નથી, પણ આ નવ દીકરીઓ છે, એક પણ દીકરો થયો નથી, અને તમે સંન્યાસ લેશો તો આ નવ દીકરીઓનું મારે શું કરવું? અને વાતે સાચી છે, જવાબદારી છોડીને ઘરવાળો જતો રહીએ તો મુશ્કેલ થાય ને, બાય માણા બિચારા શું કરે. કરદમ ઋષિ વિચારવા લાગે છે કે મને ભગવાને કહેલ કે હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ, પણ પરમાત્મા પધારતા નથી, પ્રભુ નારાજ કેમ થયા છે? હું તપસ્વી હતો, મેં તપશ્ચર્યા છોડી દીધી, હું વિલાસી થયો, આ મારા ભગવાનને ગમ્યું હોય એવું લાગતું નથી. વિલાસી લોકોથી ભગવાન દૂર રહે. આપણે જો બહુ વૈભવ થઈ જાય ને, પછી ભગવાનને પૂરું ભજન કરવાનો ટાઈમ ન હોય હો. પૂજા સેવા કરી કે ન કરી, ભોગ ધરાવ્યો કે ન ધરાવ્યો, એ કારમાં બેહીને આ ભાગ્યા હો. એટલે કરદમ ઋષિ કહે છે કે વિલાસી જીવનથી ભગવાન પણ દૂર રહે છે. વિલાસી લોકોનો સંગ ભગવાન કહે મને ગમતો નથી, અને એટલા માટે જ કરદમ ઋષિ વિચારે છે કે ઠાકોરજી મારે ત્યાં પધારતા નથી પુત્ર રૂપે હો. કરદમ ઋષિ કહે કે મને આ વિલાસી જીવન ગમતું નથી. દેવહૂતિ કહે કે તમને ગમતું નથી, એમ મને પણ ગમતું નથી. મને પણ સાધુ ના જેવું અને સાધુ જીવન ગમે છે. કરદમ ઋષિ અને દેવહૂતિનો આટલો સંવાદ અને આટલો સંસારિક જીવન જોયા પછી હવે આપણે કપિલ ભગવાનની કથા આગળ લઈએ. વિલાસી જીવનની સમાપ્તિ થઈ. પતિ પત્ની ફરીથી સરસ્વતી નદીના કિનારે બહુ સાત્વિક અને સાદુ જીવન ગાળવા લાગ્યા. આખો દિવસ તપશ્ચર્યા કરે, બહુ ભૂખ લાગે ને ત્યારે થોડા ફળ અને કંદમૂળ ખાય. ફરીથી પવિત્ર જીવનનો આરંભ થયો. અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી. દેવહૂતિના પેટમાં ગર્ભ રહ્યો. કપિલ ભગવાન વિચારે છે, દેવહૂતિને નવ વખત ગર્ભ રહ્યો, પણ આ વખતે દેવહૂતિના શરીરની અંદર જે તેજ દેખાય છે એવું તેજ પહેલાના નવ સુવાવીડો વખતે દેખાણું નથી. જરૂર મારા ભગવાન આ વખતે દેવહૂતિના પુત્ર રૂપે આવવાના હોય એવા ચિહ્નો દેખાય છે. દેવહૂતિના પેટની અંદર બિરાજેલ પરમાત્માની દેવ અને ગાંધર્વ લોકો સ્તુતિ કરે છે. પરમાત્માના પ્રગટ થવાનો હવે સમય નજીક આવ્યો છે. સાધુ અને સંન્યાસીઓ, યોગીઓ અને સંતો બધાને આનંદ આનંદ થાય છે. કાર્તક માસની કૃષ્ણ પક્ષની પાંચમ અને બુધવારના મધ્યાહકાળે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલો કપિલ ભગવાનની જય. ભાગવતની અંદર ઘણા ભગવાનના અવતારો આવે છે. કપિલ ભગવાનનો અવતાર આવે છે, વામન ભગવાનનો અવતાર આવે છે, રામચંદ્રજી ભગવાનનો અવતાર જન્મદિવસ આવે છે, નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય આવે છે, કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય આવે છે. આ રીતે આ જે અવસરો છે ને એને સમય પ્રમાણે આપણે ઉજવતા જઈશું. આવતીકાલે 6 વાગ્યે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે, અને આપણા બધાના ભાગ્ય હશે તો ડોડિયાળા ગામ છે ને ત્યાંના એક જયંતિભાઈ મિસ્ત્રી છે,
પોતે નૃસિંહ ભગવાનનું નાટક કરે છે. અને એ નાટક તમે જોવો એટલે તમને આ બે હુબ એવું જ લાગે કે ખરેખર નૃસિંહ ભગવાન જ પ્રગટ થયા છે ને હિરણ્યકશિપુને મારે છે ને આવું બધું. હવે દેરડીની અંદર મેં કથા કરી ત્યાં પોતે આવેલા, અને આ વખતે દેરડીના જે સૌજીભાઈ વિસાવળિયા છે મારા ભાઈના ધીરુભાઈની શાળા થાય એમની સાથે વાત થઈ છે, જયંતિભાઈ સાથે વાત થઈ છે, અને એ લોકો આવતીકાલે આપણે સાંજના 5:30-6 ની આસપાસ નૃસિંહ ભગવાનના જન્મની કથા લેવાની છે એ વખતે પોતે આવશે, અને એનું જે નાટક રેપ્લિકા કહેવાય એ આપણને બતાવશે. અને આપણે આશા રાખીએ કે ભાઈનો પ્રોગ્રામ ચેન્જ ન થાય અને આપણે અહીં આવે અને આપણને નૃસિંહ ભગવાનના જન્મનું પ્રાગટ્યનું નાટકના રૂપમાં બધાને આનંદ કરાવે. કપિલ નારાયણ ભગવાન એનું બ્રહ્માદી દેવો દર્શન માટે આવ્યા છે, પરમ આનંદ થયો છે. બ્રહ્માજી કર્દમ ઋષિને ધન્યવાદ આપે છે અને કહે કે પરમાત્મા તમારે ત્યાં પ્રગટ પુત્ર રૂપે પ્રગટ થયા છે, આજે તમે જગતપતિના પણ પિતા બન્યા છો. ભગવાન છે એને જગતપતિ કહેવામાં આવે, જગતના પતિ એટલે જગતપતિ. હવે એ ભગવાન આજે કપિલ નારાયણ રૂપે માતા દેવહૂતિને ત્યાં જન્મા, પિતા તરીકે કર્દમ ઋષિ છે, એટલે કર્દમ ઋષિ એને બ્રહ્માજી કહે છે કે તમને વધાય અને તમે આજે જગત પિતાના પણ પિતા થયા છો, ભગવાનના પિતા થયા ને. આ બાળક માનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે, હવે તમે સંન્યાસ લઈ શકો છો. સંન્યાસ લેવાની ઈચ્છા હતી ને એટલે હવે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. વાત કરેલ કે એક પુત્ર થશે ત્યાર પછી હું સંન્યાસ લઈશ, એવું તમારી દીકરી દેવહૂતિને માન્ય હોય તો હું લગ્ન કરવા તૈયાર છું. દેવહૂતિએ માન્ય રાખેલ. આજે એ કપિલ ભગવાન પુત્ર રૂપે જન્મા છે એટલે બ્રહ્માજી દેવહૂતિ વતી કર્દમ ઋષિને કહે છે કે હવે તમારે સંન્યાસ લેવો હોય તો તમને છૂટ છે. કર્દમ ઋષિ કહે દીકરાના જન્મથી તો મને આનંદ થયો પણ આ 9 દીકરીઓના લગ્નની મને ચિંતા છે. બ્રહ્માજી કે ચિંતા કરવાની કઈ જરૂર નથી, હું 9 ઋષિને ભેગા લઈને આવ્યો છું. બ્રહ્માજી 9 ઋષિને ભેગા લઈને આવ્યા. ભગવાનનું શરણ સ્વીકારીએ ને, ભગવાનનું ભજન કરીએ તો આપણા લૌકિક વ્યવહારિક કાર્યો ભગવાન ગોઠવી આપે. ગોઠવેલા આકાશમાંથી ન પડે, આપણે પ્રયત્ન તો કરવો પડે, પણ ભગવાન કર્મ અનુસાર પ્રારબ્ધ અનુસાર આપણા કાર્યની અંદર સુગમતા કરી આપે. બ્રહ્માજી 9 ઋષિઓને સાથે લાવેલ, તેમણે દરેક ઋષિને એક એક કન્યા આપી. અત્રિ ઋષિને અનસુયા આપ્યા. હવે 9 કન્યા હતા ને, 9 કન્યાના નામ તમે યાદ રાખજો, હું એક પછી એક બોલું છું. અને કઈ કન્યાનું ક્યાં ઋષિ સાથે વેવિશાળને લગ્ન કર્યા એ પણ નામ બોલું છું. અત્રિ ઋષિને અનસુયા, મરીચી ઋષિને કલા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠ ઋષિને અરુંધતી. અરુંધતીનો તારો કહેવામાં આવે છે ને આકાશની અંદર, એ અરુંધતી છે એ વશિષ્ઠ ઋષિને આપ્યા. અને વશિષ્ઠ ઋષિ એટલે રઘુકુળના જે કુળગુરુ હતા ને, કુળગોર જેને કહેવામાં આવ્યા, એ વશિષ્ઠ ઋષિ, એના પત્નીનું નામ અરુંધતી. અને દેવી અરુંધતી પણ અમૃતત્વ રૂપે આકાશની અંદર અરુંધતીનો તારો થયા છે. અંગિરસને શ્રદ્ધા, અથર્વ ઋષિને શાંતિ, કુતુને કન્યા અને પુલત્સ્યને હવિર્ભૂ અને
પુલહને ગતિ, આવી રીતે નવ ઋષિને નવ કન્યા બ્રહ્માજીએ પરણાવી આપ્યા. એટલે કર્દમ ઋષિ હવે ચિંતા વગરના બની ગયા અને પોતે સંન્યાસ ગ્રહણ કરવા માટે જાય છે. કપિલ ભગવાન પાસે કર્દમ ઋષિ આવે છે અને કહે છે કે પુત્ર, મારે સંન્યાસ લેવાની ઈચ્છા છે. કપિલ ભગવાન કહે, તમારું મન મારી અંદર જોડી રાખજો, મારા અંગનું તમે સ્મરણ કરજો, માયાથી દૂર રહેશો, તમારી બધી મનોકામનાઓને સંકુચિત બનાવી માત્ર મારું ધ્યાન કરજો. એ રીતે કપિલ ભગવાનને પિતાને પોતાની અંદર ધ્યાન કેમ કેન્દ્રિત થાય એવી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપી સંન્યાસાશ્રમ ગ્રહણ કરવાની છૂટી મંજૂરી આપી. કપિલદેવની પ્રદક્ષિણા કરી કર્દમ ઋષિ વનને માર્ગે ચાલ્યા. આમાં કદાચ આપણને એમ થાય કે પિતા હતા એણે પુત્રની પ્રદક્ષિણા શા માટે કરી, પણ જે બ્રહ્મ છે ને, જે બ્રહ્મ છે, જે ભગવાન છે, એ પુત્ર હોય, પુત્રી હોય, પિતા હોય, ગુરુ હોય, ગમે તે રૂપમાં પોતે હોઈ શકે, પણ પોતે પરબ્રહ્મ છે એ હકીકત છે. એટલા માટે જે બ્રહ્મ આપણે લોકો છે ને ભજન કરતા કરતા આપણી કક્ષા બ્રહ્મ સુધી પહોંચે, બ્રહ્મ સુધી પહોંચ્યા પછી આપણે પરબ્રહ્મને મેળવવાના છે. એટલે પરબ્રહ્મ મળે એટલે અંશીની અંદર અંશ સમાઈ જાય, આપણી ભક્તિ પરિપૂર્ણ થાય. એ રીતે કપિલદેવની પ્રદક્ષિણા કરી કર્દમ ઋષિ જંગલની અંદર જાય છે અને ભક્તિ સભર થઈ રાગ દ્વેષથી રહિત થઈ અને મોક્ષને પામ્યા. આ રીતે ભગવાન કપિલદેવના પિતા કર્દમ ઋષિ પોતાનું જીવન સંકેલ્યું અને ઠાકોરજીના ચરણની અંદર એમનો વાસ થયો. સંન્યાસની વિધિ જોતા આપણને વૈરાગ્ય આવી જાય એવું લાગે. સંન્યાસની ક્રિયાની અંદર વિરજા હોમ કરવાનો હોય, દેવ બ્રાહ્મણ અગ્નિ સૂર્ય આ બધાની સામે વિરજા હોમ કરવાનો હોય, પછી નદીમાં સ્નાન કરવાનું અને વસ્ત્રહીન થઈ નગ્ન અવસ્થામાં બહાર નીકળવાનું હોય છે, આને વિરજા હોમ કહેવાય. નવસ્ત્રા એટલે વાસનાનું જે વસ્ત્ર છે, શરીર ઉપર પહેરેલા વસ્ત્રની વાત નથી, વાસનાનું જે વસ્ત્ર છે એનો ત્યાગ કરવાની વાત છે. ગોપીઓ વખતે આવશે ચિરહરણ લીલા કે ભાઈ ભગવાન કદમના ઝાડ ઉપર ચડી ગયા, નાની બાલિકાઓના વસ્ત્ર લઈ લીધા, નગ્ન અવસ્થામાં એ લોકો બહાર આવ્યા ને ભગવાનને વસ્ત્ર આપ્યા. આ જે નગ્ન અવસ્થા છે ને એ શારીરિક શરીરની વાત નથી, આપણી અંદર જે સૂક્ષ્મ વાસના છે એ વાસનારૂપી જે વસ્ત્ર છે એ વસ્ત્ર નથી પહેર્યું. કહેવાનું કે આપણા મનમાંથી બુદ્ધિમાંથી ચિત્તમાંથી વાસના જતી રહી છે એ કહેવાનો મતલબ છે. કારણ કે જીવ છે ને એ નથી સ્ત્રી નથી પુરુષ, જીવ જન્મે ત્યારે વસ્ત્ર પહેરીને થોડો આવે છે, પણ આવ્યા પછી આ જગતનું વાતાવરણ આપણને લાગે ને એટલે આપણી અંદર મારું અને તારું વાસના વળગે છે. આ વાસનાને તોડવાની વાત છે, આ વાસનારૂપી વસ્ત્રને કાઢી અને નવસ્ત્ર થવાની વાત છે. આપણે નવા ગયા હોય ટુપાલ ટુવાલ પહેર્યો હોય કે ધોતિયું પહેર્યું હોય એ વસ્ત્રની વાત નથી, શરીર ઢાંકવા માટે વસ્ત્ર પહેરવું જરૂરી છે, પણ વાસનારૂપી વસ્ત્રને તોડવું કાપવું એ જરૂરી છે. હવે કથાની અંદર કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. ભાગવતનું આ અગત્યનું પ્રકરણ છે,
ત્રણ અધ્યાયોની અંદર પહેલા વેદોનું જ્ઞાન આવે છે, ત્યારબાદ ભક્તિનું વર્ણન આવે છે, પછી સંસાર ચક્રનું વર્ણન આવે છે. દેવહૂતિ વિચારે છે, મને ઋષિઓએ કહેલ કે આ બાળક માનવ ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. કપિલ ભગવાનને હું પ્રશ્ન પૂછું તો તેઓ મને જવાબ આપશે, આવું દેવહૂતિ પોતે મનની અંદર વિચારે છે. દેવહૂતિ કપિલ ભગવાન પાસે આવે છે અને પુત્રને કહે છે કે આપ આજ્ઞા આપો ને તો મને પૂછવાની ઈચ્છા છે. આની અંદર માતા દેવહૂતિ પોતાના પુત્રને એમ કહે છે આપ, નકર આપણે સામાન્ય રીતે દીકરો દીકરી હોય તેને તુકારે બોલતા હોય બોલાવીએ. તુકારો છે ને વાલનો શબ્દ છે. નાની દીકરી હોય ને આપણે બેન કહીએ તો થોડું અમુક સમાજમાં કહેતા હોય છે, પણ આપણા સમાજની અંદર દીકરી હોય તેને નામે આપણે બોલાવીએ, અથવા આપણે એમ કહીએ કે બેટા તું, એવી રીતે આપણે કહીએ. તમે એમ ન કહીએ, પછી મોટી થાય પછી તમે કહીએ, પણ નાનપણમાં આપણે તું શબ્દ વાપરીએ. કપિલ ભગવાન તો હજી નાના છે. માતા દેવહૂતિ કહે છે કે આપને પ્રશ્ન પૂછું. ભગવાને વિચાર કર્યો કે આપ આપ કરવામાં રહેવું ને તો મર્યાદા બહુ રહે ને ભજન હરખું નહીં થાય. એટલે કૃષ્ણ ભગવાન આવ્યા ને, કૃષ્ણ ભગવાન આવ્યા ત્યારે બધું હું ને તું. ભગવાને એવા લીલા ચરિત્રો કર્યા યશોદા માતા પાસે. યશોદા માતાને તમે નથી કહેતા, યશોદા માતાને તું કહે છે. ત્યાંથી તો આપણે બધામાં લખણ પડી ગયા, સમજ્યા ને? એટલે તો કૃષ્ણ ભગવાને જેમ કીધું છે એમ કરવાનું છે, પણ આપણે બધું પકડી લીધું. હેલું થયું ને એ કે ભાઈ કનૈયો માને તું તું કરતો હતો, આપણે કહેવામાં શું વાંધો? અરે ભલામણ આપણે ન કહેવાય, આપણે તો કપિલ ભગવાન કરી ગયા છે ને એમ કરાય, આપણે રામચંદ્રજી કરી ગયા છે ને એમ કરાય, અને કૃષ્ણ ભગવાન કહી ગયા છે એમ કરાય. કૃષ્ણ કરી ગયા છે એમ ન કરાય. માતા દેવહૂતિ ભગવાનને પગે લાગે છે અને કહે છે કે એક પ્રશ્ન પૂછવો છે, તમારી ઈચ્છા તમારી પરમિશન હોય તો હું તમને એક પ્રશ્ન પૂછું. કપિલ ભગવાન કહે, માતા સંકોચ રાખવાની જરૂર નથી, હું તમારા પુત્ર રૂપે આવ્યો છું, તમારે જે કંઈ પૂછવું હોય તમે પૂછો. માતા દેવહૂતિએ આરંભની અંદર શરણાગતિ લીધી છે. શરણાગત એટલે પહેલાં એમને કીધું કે હું તમને પ્રશ્ન પૂછું, પૂછવાની પરમિશન લીધી છે. પહેલાં પરમિશન લેવી એટલે શરણાગતિ. શરણાગતિ એટલે ભગવાનને શરણે ગયા હોય તો ભગવાન કે એમ કરવાનું, એનું નામ શરણાગતિ. એટલે માતાએ પહેલાં શરણાગતિ લીધી. આ વસ્તુ કપિલ ભગવાનની કથામાંથી, કપિલ ભગવાને સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ માતા દેવહૂતિ થકી આપણા માટે ભાગવત દ્વારા પીરસ્યો છે. ગીતામાં અર્જુને પણ શરણાગતિ લીધી છે. શરૂઆતની અંદર અર્જુન ભગવાન કહે છે એમ કરવાની ના પાડે છે. ભગવાને 700 શ્લોકની ગીતા કીધી. ગીતા પૂરી થવા આવી ને ત્યારે અર્જુનને સમજાણું કે ભાઈ આ જે છે ને એ સર્વસ્વ છે. અર્જુન તો એકાંતિક ભક્ત હતો. અર્જુન છે નર અને નારાયણની અંદર નરનું રૂપ એ અર્જુન છે. અર્જુનને તો બધી ખબર છે, પણ તમને અને મને ઉપદેશ આપવા માટે અર્જુને આવા પ્રશ્નો ભગવાનને પૂછ્યા છે, અને તમને મને ભગવાનનો ઉપદેશને વાણી મળે એટલા માટે ભગવાને ચોકસાઈપૂર્વક એકદમ સ્પષ્ટતાથી અર્જુને પૂછેલા પ્રશ્નોના જવાબો આપ્યા છે. અને આ જે સવાલ અને જવાબ, એની જે ગીતાજી છે ને, એ ગીતાજી આપણા જીવનની અંદર ઉતારવા જેવા છે. ભારતની કોર્ટની અંદર જ્યારે શપથ લેવાના હોય ને ત્યારે ગીતા ઉપર હાથ રાખવે. અમેરિકાની અંદર જ્યારે શપથ લેવાના હોય ત્યારે ખ્રિસ્તીના બાઇબલ ઉપર હાથ રાખવે, જમણો હાથ. અને પછી એમ કહે કે હું જે કહીશ એ સાચું કહીશ, સાચા સિવાય બીજું કાંઈ નહીં કહું, એવી રીતે અંગ્રેજીમાં બોલવાનું હોય. આવી રીતે કપિલ ભગવાનની શરણાગતિ સ્વીકારી છે. ત્યાર પછી માતા દેવહૂતિ પ્રશ્ન પૂછે છે કે જગતની અંદર સાચું સુખ ક્યાં છે? માતા ભગવાનની માતા અને ભગવાન એનો સંવાદ છે.
ભગવાનની માતાએ ભગવાનને પૂછેલ ક્વેશ્ચન છે, સવાલ છે, અને એનો જવાબ ભગવાન પોતે આપે છે. એ આ ભગવતમાંથી હું તમને સંભળાવું છું. જગતમાં સાચો આનંદ ક્યાં છે એ બતાવો. સાચું સુખ ક્યાં છે, સાચો આનંદ ક્યાં છે? જે આનંદ વિનાશ ન થાય એને આનંદ કહેવાય, અને એવો આનંદ બતાવો જે વિનાશ ન પામે. નિત્ય આનંદ ક્યાં છે, અને આ આનંદ મેળવવાનું સાધન ક્યું? આજ સુધી મેં ઇન્દ્રિયોને લાડ લડાવ્યા, દેવહૂતિ એવું કહે છે. વાતે સાચી. ઋષિની સાથે ફર્યા, નવ કન્યાઓ થઈ, વિમાનમાં ફર્યા. ઋષિનું 100 વર્ષનું તપ મુકાણું, ત્યારે આ બધું રૂપ અને યૌવન મળ્યું. બહુ સુખ ભોગ્યા. દેવહૂતિ કહે છે, ઇન્દ્રિયોને મેં બહુ લાડ લડાવ્યા, શરીરને મેં બહુ સુખી કર્યું, પણ શાંતિ મળી નહીં. સુખ અને શાંતિ બે જુદા છે. આપણે એમ કહીને સુખ શાંતિ મળે, પણ સુખ અને શાંતિ બંને જુદા છે. સુખ એટલે જગતની અંદર જે મળે એને સુખ કહેવાય. પૈસો મળે તો લોકો સુખી થાય, બંગલો થઈ જાય તો લોકો સુખી થાય, ટુ વ્હીલ થઈ જાય તો લોકો સુખી થાય, ફોર વ્હીલ થાય તો વિશેષ સુખી થાય, એને સુખ કહેવાય. જગતની અંદર જે ભૌતિકતા મળે ને એનાથી માણસને સુખ થાય. અને શાંતિ ક્યારે થાય? ભગવાનનું ભજન કરવાથી જીવાત્માને એકદમ હૃદયની અંદર ટાઢું થાય, એને શાંતિ કહેવાય. સુખ મળવાથી શાંતિ મળે એવી કોઈ ગેરંટી નથી. સુખ મળવાથી શાંતિ મળે એવી કોઈ ગેરંટી નથી. ભગવાનના ભજનની અંદર શાંતિ મળે. માણસ ગમે એમ કરે પણ ઊંઘે ત્યારે જેને આનંદ આવે છે ને શરીરમાં, આગળ ઉજાગરો હોય ને તો આની અંદર રીંગણા તોડીએ આપણે બેઠા બેઠા, માથું જામ આમ થાય, મારું માથું થાય તો આમાં ભટકાઈ જાય. ઊંઘ આવે તો એવું થાય, ઊંઘ આવી જાય ત્યારે જ માણસને શાંતિ મળે. આપણે જ્યાં સુધી જાગતા હઈશું ને ત્યાં સુધી આપણું મગજ ઘોડા ઘડ્યા કરશે. જો અહીં બેઠા છે ને તો કેટલાના મગજની અંદર પરિયાણા ચાલતા હશે, કેટલાયના મગજની અંદર અહીંથી ગયા પછી ક્યાં જવું, શું કરવું, કાલે શું કરવું, કેના લગ્નમાં પ્રમદી જવાનું, કમુરતા પૂરા થાય ને લગ્નની સિઝન ખુલશે, સમજે ને? કેટલાય કેટલાયના મગજમાં બધા પરિયાણ ચાલતા હશે. પણ ઊંઘી જઈએ ત્યારે શાંતિ ઊંઘીએ ત્યારે મળે છે. તો ઊંઘની અંદર જેવી શાંતિ છે એવી શાંતિ આપણે જાગતા હોઈએ અને મળે એ ક્યારે મળે? તો ભગવાનના ભજનમાં. મેં આગળ વાત કરી ને, એક ફેક્ટરી હોય તો બીજી કરીએ, એક દુકાન હોય તો બીજી કરીએ, ત્રીજી કરીએ, ચોથી કરીએ. આ જીવ છે ને પગ વાળીને બેસવા માટે તૈયાર જ નથી. ભૌતિકતા ભગવાને એટલી આપી દીધી તોય સંતોષ જ નથી. સંતોષાત સુખમ જાયતે એમ સંસ્કૃતની અંદર વાક્ય છે. સંતોષાત સુખમ જાયતે, સંતોષથી સુખ મળે છે, અસંતોષથી દુઃખ મળે છે. અને આપણી જે લિમિટ પૂરી નથી થતી ને એ અસંતોષ છે. આપણે એમ કહીએ કે ભાઈ આપણે તો અસંતોષ જરાય નહીં, આપણે તો સંતોષ છે, પણ જે સંતોષ છે એમ કહેવું એ પણ અસંતોષ છે. કારણ કે તમારે નહીતર કહેવાની જરૂર ક્યાં? આપણે મોટું સરસ મજાનું મકાન બનાવ્યું હોય, કોઈક મહેમાન આવે ને પછી આમ રૂમમાં ચક્કર મરાવી હો, જો આ છે ભાઈ આ રાજસ્થાનનો આરસ છે અને સરિયા છે ને આ તો સમજે ને વાતો કરીએ, અને પેન્ટ છે એ તો અમે ઇમ્પોર્ટ કર્યો છે એમ પણ કહીએ. અહીં બહુ સારો નથી આવતો, ક્યાં દગો કરે છે, અમે બહારથી મગાવ્યો છે, ત્યાં જાણે કેમ આમ લેબલ હરખા આવતા હોય. હો એટલે જે એમ કહેવું કે ભાઈ મને અભિમાન જરાય નથી, હો એ અભિમાન છે તમારું. કારણ કે જે નથી કહેવાની જરૂર ક્યાં તમારે? અધૂરો ઘડો છલકાય. તમે જોજો મહાત્માઓ અને ઋષિઓ જે છે ને એ કોઈ દી તમને કહેતા સાંભળ્યા? ઘણા લોકો એમ કહે છે કે ઓલો ભવેહરનો, ઓલા ભવેહરમાં ગિરનારની તળેટી કે જોગીન સાધુન બાવાન પાર વગરના રીએ છે, અને શિવરાત્રિના દિવસે બારા આવે બધા. અને મેં તો જોયા નથી પણ સાંભળ્યું છે કે જેટલા બારા આવે છે એટલા જો એ ભમતા હોય ને તો આપણે જગ્યા ન મળે રહેવાની એમ કહે છે. હવે ક્યાં જતા રહીએ છે બધા? અને સાચી હકીકત હોય ને તો એ સાચા અર્થમાં બધા જોગીઓ છે, એને સંસારની કાંઈ પડી નથી.
એટલે આવા જે હોય એને સાચું સુખ અને સાચી શાંતિ છે. બાકી સુખ મળે પણ શાંતિ ન મળે ત્યાં સુધી જીવન નકામું છે. શાંતિ ન મળે ત્યાં સુધી ઠાકોરજી આપણા હૃદયની અંદર સ્થિર થાય નહીં. કારણ કે અશાંતિ હોય ત્યાં માણસોય રહેતા ને ઝઘડો થતો હોય ત્યાં આપણે ઊભા રહેવું બે અહીં બાંધે છે ભાગો ભાગો અહીં કામ નથી. હં તો અશાંતિ હોય ત્યાં ઠાકોરજી ક્યાંથી રહીએ? અશાંતિ હોય ત્યાં જગતના જીવ નથી રહેતા તો ઠાકોરજીને આપણે શું કામ રહીએ? એટલા માટે આપણા હૃદયની અંદર સુખ મળ્યું છે એની સાથે શાંતિ આવે અને શાંતિ મેળવવા માટે ઠાકોરજીની સેવા કરવી. ઘણી બહેનોનું નામ શાંતિ હોય ઘરમાં જોવો ને તો આપણે કહીને કે શાંતિનું નામ નિશાન ના હોય. આમાં કોઈ શાંતાબેન હોય તો માફ કરજો, આ ભાગવતમાં આપ્યું છે તો હું વાંચું છું. હા આ મારો એકે શબ્દ હું નથી કહેતો અને કહું ત્યારે હું કહું છું કે આ મારું ડિંડક છે આમાં નથી. પણ આ બધું તો આમાં શાંતિ નામ ને બધું આમાં આપ્યું છે, કોઈ શાંતાબેન ખોટું લગાડતા નહીં. માતા પૂછે છે કે સાચું સુખ ક્યાં છે, સુખ મેળવવાનું સાધન કયું? કપિલ ભગવાન એનો જવાબ આપે છે. આ પ્રશ્ન સાંભળીને કપિલ ભગવાનને બહુ આનંદ થાય છે કે માતાએ બહુ પાયાનો પ્રશ્ન પૂછ્યો છે, જગતના જીવોને પણ આની અંદરથી ઉપદેશ મળશે. એટલે પોતે છણાવટથી એનો જવાબ આપે છે કે હે માતાજી, જ્યાં સુધી આ જીવને સુખ ભોગવવાની ઈચ્છા રહે છે ને ત્યાં સુધી એને કદી આનંદ મળતો નથી. સુખ ભોગવવાની ઈચ્છા રાખનારને દુઃખ ભોગવવું પડે છે. આપણે એમ કહીને સુખી થઈ જાય સુખી થઈ જાય, પણ સુખ અને દુઃખ એ દ્વંદ્વ છે, એક સિક્કાની બંને બાજુ છે. આપણને જેટલું સુખ મળશે ને એની સામે એટલું દુઃખ, સમજી લેવાનું. તમારે બહુ મીઠાઈ ખાધી એટલે આપણું જે શરીરની અંદર પેનક્રિયાસ હોય ને એ ઇન્સ્યુલિન બનાવે. આ આમાં નથી આપ્યો, મારું ઘરનું કહું છું. પેનક્રિયાસ નામનું એક અંગ છે શરીરમાં, લિવર હોય, પેનક્રિયાસ હોય, હૃદય હોય, ફેફસા હોય, કિડની હોય, નાનું મગજ હોય, મોટું મગજ હોય, લંબ મજા હોય, લંબ મજા સેતુ હોય, હું અને 232 હાડક્યા હોય આપણા શરીરમાં, હાંધા 232 હાંધા હોય આપણા શરીરમાં. આપણે બધા કહીએ છીએ ને કે હાંધા દુખે, પણ 232 છે તેમજ ક્યાંક તો દુખે ને ભલામણા. હં મેથી ખાવી હાંધા દુખે ને તો કોરી મેથી હવારમાં ફાકડો ભરીને ખાવી અને ચા ઓછી કરી નાખવી. ચા બહુ પીવા હો ભાઈ, અમારે તો ભાણો દાંત કાઢે છાલીઓ ભરીને ચા પીવે. મને યાદ છે પેલા આપણે ભાત જાતા ને ભાતમાં છાલિયા આવતા, તાંહળિયું હોય ને છાલિયા હોય ને એવું બધું આવતું, છાલીઓ ભરીને કેવું મામા ચા પીવું છે. ઘણી વાર હું ફોન કરું ને ચા પીતો હોય કે હું કરી દો તો કે ચા પીવું, આવો કે ચા પીવા, સમજ્યા? એટલે બને તો ખાંડ ખાવાની થોડીક ઓછી કરવી. ખાંડ ખાવાથી તમને હકીકતે વાત કરું, અર્ધો ડાયાબિટીસ તમારો કંટ્રોલ થઈ જાય. એટલે પેનક્રિયાસ જે ઇન્સ્યુલિન બનાવે ને એ પેનક્રિયાસને આપણે ખાંડ ખાઈએ એટલે એ ખાંડનું પ્રોસેસિંગ પેનક્રિયાસ કરે. એટલે બહુ પ્રોસેસિંગ કરવું પડે ને તો પેનક્રિયાસ નબળું પડી જાય. એટલે ઇન્સ્યુલિન બનાવતું હોય ને એ બનાવે નહીં, એટલા માટે બહારથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે. અને ઇન્સ્યુલિનની ક્રિયા છે ને ચામડીના ઉપરનો ભાગ હોય ન્યા હોય, એટલા માટે તમે જોઈજો જે લોકો ઇન્જેક્શન લેતા હોય ને ચામડીના ઉપરના ભાગમાં, જે આમ હુયો ગોકાવે નહીં આમ દે, એટલે ચામડીની અંદર જ એની ક્રિયા થાય. એટલા માટે જેને ડાયાબિટીસ હોય ને એને ભલામણ કરો કે તમે મીઠાઈ ઓછી કરજો કે જેથી તમારે ઇન્જેક્શન લેવા ન પડે, ચામડીની અંદર વારંવાર ગોકાવા ન પડે અને અમુક પ્રકારના દર્દો તમારા જતા રહે. બીજા હશે એ હાંધા દુખતા હશે ને એમાંય ખાંડ ઓછી કરશો ને તો તમારા હાંધામાંય રાહત થાય. હાવ તો કદાચ ન મટે, કારણ કે પછી જાજા વખતથી ઘર કરી ગયું હોય ને એને કાઢતાય બહુ વાર લાગે. ભૂતડું ઓલું બહુ ઓલી કંકુડી વળી ગયું હોય ને સૌજી ભાઈ ખબર છે ને, કંકુડી જલ્દી નીકળે નહીં હોય, રૂઢી થઈ ગયું હોય તો ગમે એમ કરો ને ગાંઠે બાંધી દો ને સારંગપુર લઈ જાઓ ને પાછી કે જ રસ્તામાં આવી જાય. સીમાડામ ન ઘરી હોય ને ઓલું પાછા આવે પાછું ઘરી જાય. એટલે ઘણા લોકોના માનસિક નબળાઈ હોય, એને એમ હોય મને ભૂત વળગશે ત્યાં નોય નથી વળગે. અને અમુક લોકો માનસિક બહુ સ્ટ્રોંગ હોય,
ભગવાનનું એટલું બધું એને બળ હોય કે ભૂત પલિત પિશાચ ડાકીની સાકીની રાક્ષસી એવું કોઈ પણ એની પાસે ફરકે જ નહીં. સમજ્યા? ઘણા પહેલા નથી વિદ્યાઓ કરતા બધા મંત્ર તંત્ર, પણ જે ભગવાનનો ભક્ત હોય ને એને મંત્ર તંત્ર કાંઈ કરી ન શકે. અને તમારામાં આપણે કહીએ ને કે મનની અંદર મક્કમતા જોઈએ, મન મોળું પડ્યું તો ગયા, મન મોળું પડે ને તો તમે ગયા. સ્મશાનમાં તમે હેલા જાવ રાતના 12 વાગે કાંઈ ન થાય, કારણ સ્મશાનમાં કોઈ મરતું નથી. સ્મશાનમાં કોઈ મરી ગયું હોય એવું સાંભળ્યું? મરી ગયેલા હોય એના મરદાને સ્મશાનમાં લઈ જાય, જ્યાં કોઈનો જીવ ભટકતો ન હોય. ભટકતો હોય તો ઘરમાં હોય, જ્યાં મરી ગયા હોય ત્યાં હોય, સ્મશાનમાં હું કાંઈ ન હોય. એટલે આવી દ્રઢતાપૂર્વકની સમજણ હોય ને તમે સ્મશાનમાં રાતના 12 વાગે જાવ ને તો કાંઈ ન થાય. અમુક વસ્તુ છે ને એ ભીતિથી માણસ બીવે છે. એક નાગ હતો ખાળીની અંદર રીએ, કોબરા કાળોતરો નાગ નહીં હોય પણ ચાલુ નાગ હશે ને એનું ઝેર બહુ ચડે નહીં, દંડા જેવું. તે એક દેડકો એ ખાળમાં રીએ, દેડકાને નાગને બને તો નહીં પણ હવે આ તો એક ઉદાહરણ છે, એ આ ઉદાહરણ આમાં આપ્યું છો. તો એ નાગ હતો ને એ દેડકા સાથે વાત કરે. દેડકો કે કઈ તારા કરડવાથી કોઈ મરી નથી જતું, તને જોઈને લોકો તારી બીકથી મરી જાય. અને દેડકો નાગને કે તારે આપણે ખાતરી કરી જોઈએ. તો જૂના જમાનાની વાત, ખેડૂતની વાત છે, ખડકીમાં રહેતા હશે, ગાડું બાડું બધું બહાર છોડે કે ખડકીમાં વળી નાળ હશે ને નાળીમાં નાગને દેડકો બે બેસી ગયા. દેડકે નાગને કીધું કે જો તું ખેડુ અહીંથી ભારો લઈને નીકળે ને આ ડેલીમાંથી આમ ખડકીમાં પગ દઈને આમ જાય ને, નાગને કે તારે બટકું ભરી લેવું. હું બટકું ભરી અને બહાર આમ અંદર તરત આવતું રહેવાનું કે. એટલે નાગે બટકું ભર્યું પણ આ ઝેરી નાગ નહોતો, એટલે ઝેર તો ચડે નહીં. અને દેડકો હોશિયાર એવો ને એણે કીધું બટકું ભરીને તરત આવતું રહેવાનું. નાગનું ઝેર છે ને અહીંયા એનું હોય, એનો ગ્રંથિ એની અંદર ઝેર હોય, અને નાગ ગુસ્સે થઈને કરડે ને તો જ એમાં ઝેર વધારે હોય, નકર એટલું બધું ઝેર ભેગું ન થાય, ત્યાં સ્ટોક ન થાય. એ જ્યારે નાગ છંછેડાય ત્યારે એમાંથી ઝેર ઉત્પન્ન થાય. અને એ બટકું ભરી અને આમ ઊંધો થાય ને તો એના દાંતની અંદર પોલાણ હોય, દાંતમાં ઝેર આવે, આપણા શરીરમાં જાય, આપણા લોહી સાથે ભળે, લોહી શરીરમાં પરિભ્રમણ કરે એટલે આખા શરીરમાં ઝેર પ્રસરી જાય, એટલે આપણે મરી જઈએ. ઉતારતા હોય ઉતારે ને જે વિદ્યા આગળ થતી હોય એ. એટલે નાગે જેવું તેવું બટકું ભર્યું, તરત ભાગીને ખાળમાં ઘરી ગયો, એટલે ઝેર ટૂંકમાં આના શરીરમાં આવ્યું નહીં. નાગ તો અંદર હતાઈ ગયો, દેડકા એ બધી ગોઠવી દીધું, નાગને તું હતાઈ જા. ત્યાં દેડકો આવીને ઊભો રહી ગયો, ઓલા કેલા કંઈક કરડ્યું એટલે ઓલા પટલાળી ફાનસ લઈને આવ્યા ને જોવા મળ્યા, આ તો દેડકું છે કે કાંઈ નથી. ઓલું દાઢું બાઢું હરખી બેઠી નહોતી, પગને ધોઈને હમાયા કરી નાખ્યો ને કાંઈ ઝેર બેર ચડ્યું નહીં. બીજે દી પટલ પાછા નિત્ય ક્રમ પ્રમાણે ભારો લઈને પાછા આવ્યા, ઓલા દેડકાએ કીધું આજે હું બટકું ભરું અને પછી હું દોડીને આવતો રહીશ ને હંતાઈ જઈશ ને તારે ત્યાં જોવાનું હું થાય છે. તો બીજે દિવસે પટેલ પાછા આમ જ્યાં ડેલી કૂદવા ગયા ને ત્યાં હું આમને દેડકે બટકું ભર્યું, દેડકો અંદર જતો રહ્યો ને ઓલો નાગ આવીને આમ કરીને જોવે છે કે પટેલ શું કરે છે. એલા કે ફાનસ લાવો લાવો મને કંઈક કર્યું કે કાલે કર્યું તો આજે કર્યું. પટલાની ફાનસ લઈને આવ્યા ને ત્યાં નાગને જોયો અને કે આ તો ભાઈ નાગ છે કે, અને ઓલાનું હૃદય બેહી ગયું. હું એને એમ થયું કે કાલે નાગ કર્યો તો આજ ફરીથી પાછો નાગ કર્યો, એનું હૃદય બેહી ગયું તરત. એટલે દેડકો એલા નાગને કહે છે કે તારી બીકથી લોકો મરી જાય, તારા કરડવાથી નહીં, કાલે તું કર્યો તો જો જીવતો હતો અને આજે જો હું કર્યો અને તને જોયો તો એ મરી ગયો. એમ ઘણી વખત જીવને બીક છે ને એ બીક કાળની બીક કેવી રાખવી, આ હકીકત આમાંથી જાણવાની છે કે કાળ છે આ નાગ છે ને એને કાળનું રૂપક આપવામાં આવ્યું છે. નાગ કરડે માણસ મરી જાય, કાળ આવે માણસ મરી જાય, વૃદ્ધાવસ્થા આવે માણસ વૃદ્ધ થાય અને હેરાન થાય. એટલા માટે આપણે શ્રીહરિનું શરણ સ્વીકારી શરણાગતિ લઈ લેવાની. માતા દેવહૂતિએ કપિલ ભગવાનની શરણાગતિ પહેલાં લીધી એ કે હું તમને પ્રશ્ન પૂછું
ભગવાન કે માતા વિના સંકોચે પૂછો, એટલે કે આનંદ ક્યાં મળે, આનંદ કેને કહેવાય, સુખ કેને કહેવાય? એટલે ભગવાન કે જ્યાં સુધી સંસારના વિષયોની અંદર સુખ મનાય છે, સંસારના સુખ ભોગવવાની ઈચ્છા છે, ત્યાં સુધી આ જીવાત્માને આનંદ મળતો નથી. આ જીવને સુખને બદલે દુઃખ મળે છે. આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી, આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. આનંદ એ માત્ર આનંદ છે. ભગવાનના શરીરની અંદર, નામની અંદર, ગુણની અંદર સચિદાનંદ, સતચિત અને આનંદ, એવું જે ભગવાનનું રૂપ છે ને, માત્ર એ એક આનંદમય છે. ભગવાનની અંદરથી આપણને આનંદ મળે છે. એટલા માટે આનંદ જોતો હોય તો ભગવાનનું શરણ સ્વીકારવું, ભગવાનને શરણાગત થઈ જવું. જો વિષયોમાં આનંદ હોય તો આત્મા સાથે, મન સાથે સંબંધ રાખનારી વસ્તુ છે. જો વિષયોમાં આનંદ હોય તો એ સર્વને સર્વકાળે એક સરખો આનંદ મળે. વિષયની અંદર આનંદ હોય તો બધાને એક સરખો મળવો જોઈએ ને, પણ એક સરખો નથી મળતો. જુદા જુદા લોકોને જુદી જુદી વસ્તુની અંદર જુદો જુદો આનંદ મળે છે, એટલે એક સરખો નથી. એમ આપણે ભોજનમાંથી તૃપ્ત થયેલ માણસ આગળ શિખંડ મૂકો, ખાઈ પીને તમે આમ હરખું થઈ ગયું હોય, અને પછી કોઈ કે આ શિખંડ છે ને, આની અંદર તો કેસર નાખ્યું છે ને, આની અંદર તો સમજે ને, પણ શું કામનું? જમી લીધા પછી શું કામનું? હવે જો શિખંડની અંદર આનંદ હોય તો તમે ખાવા ન માંડો, પણ શિખંડની અંદર આનંદ નથી, ભૂખની અંદર આનંદ છે. ભૂખ લાગી હોય અને બાજરાનો ટાઢો રોટલો તમને આપે તોય આપણે ધીરે ધીરે કરીને ખાઈ જઈએ, ભૂકો કરીને ખાઈ જઈએ. એવું લાગે તો ભેગી છાશ પીતા જઈએ, એવું લાગે તો મીઠાનો કાકરો ભેગો ખાતા જઈએ, પણ ભૂખ છે ને, ભૂખ ન જોવે ભાખરો એમ કહેવાય છે. એટલે આનંદ છે એ ભૂખમાં છે, ભોજનમાં આનંદ નથી. કારણ કે ભોજનમાં આનંદ હોય તો આપણે ખાઈ પીને તૈયાર બેઠા હોય ને પછી બીજું સારું એથી ભોજન આપે તો આપણે કાંઈ ખાતા નથી. કારણ કે ભૂખ હતી એટલે ખાધું, ભૂખ હતું એટલે આનંદ આપણે માણ્યો. માંદા માણસ હોય અને એને તમે માલપુવા આપો તો હું એને આનંદ થવાનો? માલપુવા સારી વસ્તુ છે, પણ માંદો માણસ હોય એને તમે આપો તો એને કંઈ ખાવામાં આનંદ નથી, એને તો હાજો થવામાં આનંદ છે. એને દવા દારૂ આપો ને ડૉક્ટરે બતાવેલી ક્રિયા પ્રમાણે એને વસ્તુ આપો તો એને આનંદ મળશે. એટલે આનંદ છે એ ખોરાકની અંદર નથી. ભોજનની અંદર જો આમ વસ્તુની અંદર આનંદ હોય તો કોઈનું મરણ થયા પછી ભોજન કરવાની તીવ્ર ઈચ્છા થતી નથી. કોઈનું આપણે મરણ સાંભળીએ ને તો આપણે તરત એમ ભૂખ ને તરસ ને બધું આપણે ઝાખું પડી જાય, આપણે કહીએ ને. સુખ અને દુઃખ એ મનના ધર્મ છે. સુખ દુઃખ મને ઉપજાવી કાઢેલ છે એમ કહેવામાં આવે છે. મન વિષયોમાં જાય એટલે આનંદ મળે. વાસ્તવિક રીતે આત્માને સુખ અથવા દુઃખ એ કંઈ પણ નથી, મનમાં ઉત્પન્ન થતા હોય છે. સુખ અને દુઃખ એ મનની અંદર ઉત્પન્ન થતા હશે. આપણો રોજનો અનુભવ છે. તમને નિદ્રામાં કોઈ કોણ શાંતિ આપે છે? નિદ્રાની આપણે વાત કરી ને કે નિદ્રાની અંદર આપણને શાંતિ કોણ આપે છે? નિદ્રામાં તમને કંઈ ખાવાનું મળતું નથી, નિદ્રામાં હાથમાં પૈસો આવતો નથી, પણ નિદ્રામાં શાંતિ મળે છે. ઊંઝા ન હોય ને ઉજાગરો હોય તો આપણને ખબર છે કે ઉજાગરામાં મજા ના આવે, ઊંઘ જોઈએ. રાજાને પણ શાંતિ તો નિદ્રામાં જ આવે છે. રાજા હોય, રાજ્યનો માલિક હોય, એની તિજોરી ટેક્સથી ભરાતી હોય, પણ એને આનંદ તો ઊંઘ કરે ને ત્યારે જ એને મજા આવે, ઉજાગરામાં એને મજા નહીં આવે. પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે જગત ભૂલાય છે, મનમાંથી સંસાર નીકળી જાય છે. દીવાની અંદર તેલ હોય ત્યાં સુધી વાટ સળગે છે, દીવાની અંદર દિવેટ ખલાસ થાય એટલે વાટ સળગતી બંધ થઈ જાય છે. એટલે આપણે જ્યારે પથારીમાં પડીએ ધીરે ધીરે મનની અંદરથી સંસાર વિસરાઈ જાય અને ત્યારે જ આપણને ઊંઘ આવે. ઘણા લોકોને ઊંઘવા માટે ટીકડીઓ લેવી પડે, ઘણા લોકોને શરીરે કંઈક આઘાપાસ થાય ને તરત ટીકડી લઈને મોઢા મૂકે, મારી ભલામણ છે કે બહુ ટીકડીઓ ખાવી નહીં.
ઘણા લોકો શું કે મજા આવે ને, સારું થાય ને, સારું ખોટે ખોટું સારું કરવા માટે ટીકડીઓ ખાવી નહીં. ટીકડીઓ તમે ખાવ ને એટલે સારું કરે એટલું સાઈડ ઇફેક્ટ થાય એની. એ સાઈડ ઇફેક્ટ થાય અત્યારે દેખાય નહીં, જ્યારે દેખાય ને ત્યારે મોડું થઈ ગયું હોય. અને દેખાય ત્યારે આપણને એમ થાય ખાલું કાંઈ ખાધું નથી, કાંઈ કર્યું નથી ને આ ક્યાંથી થયું. પણ ઓલી ટીકડીઓ ખાધી હતી ને પહેલાં જરૂર વગરની, એનું થયું એ. એટલે જરૂર વગરની ટીકડીઓ દવા ખાવી નહીં. શરીરને જે જરૂરી હોય, કાંઈ રોગ થયો હોય, શરીરમાં કસર હોય, જરૂરી હોય એ કરવું. પણ શરીરને આપણે બહુ સારું કરવા જઈએ ને રૂપકડું કરવા જઈએ એ જ કરવાની જરૂર નથી. ઘણા લોકો જોઈએ સાહેબ અહીં બધું લગાડે, ખાસ કરીને બહેનો. અને પછી તમે એના એના મોઢા જોઈજો ઘણીવાર, જેની અમુક અમુક લોકોને અમુક વસ્તુ ન ફાવે તો એના શરીર ઉપર પછી ચામડી બગડી જાય. એટલા માટે ખોટે ખોટો બહુ મેકઅપ ને લાલી ને જરૂર વગરનું ન કરવું. ભગવાને તમને કુદરતી સૌંદર્ય આપ્યું હોય એનાથી સંતોષ માનવો, અને છતાંય ટાઈમ આવે તમારે જરૂર લાગે તો મિનિમમ ઉપયોગ કરવો. નહીતર અત્યારે એટલા બધા કેમિકલ નીકળ્યા છે ફેસને રૂપકડો બનાવવા માટે. આ એક્ટર એક્ટ્રેસ હોય ને એ ટીવીની સ્ક્રીન ઉપર તમે જોવો તો તમને એમ લાગે બહુ રૂપાળા છે, પણ ખરેખર જો એને આપણી જેમ હોય ચાલુ પહેરવેશમાં ને ચાલુ મેકઅપ કર્યા વગરના તમે જોવો ને તો ઓળખી પણ ન શકો કે આ અશોક કુમાર હશે કે આ મનોજ કુમાર હશે કે આ દિલીપ કુમાર હશે જે હોય તે. એટલા માટે બને ત્યાં સુધી લોકોની હરીફાઈ કરી અને રૂપાળા દેખાવા માટે ટ્રાય ન કરવી. પ્રસંગ ઉપર ઠીક છે, માનો બેન દીકરીના લગ્ન થતા હોય ને થોડા ફોટા બોટા હારા આવે, વરરાજાને એમ લાગે કન્યા બરાબર છે, તમે થોડું હરખું કર્યું હોય તો સમજાય એવી વાત છે. પણ ચાલુ વપરાશમાં માપ રાખવું, આ ભલામણ છે. કોઈને કાંઈ નિંદા નથી કરતો, નિંદા નથી કરતો. હું અમારે ઘરેથી ને અમારા દીકરાના વહુની બધા આ બધું તમે વાપરતા હોય વાપરે જ છે, પણ માપ રાખવાનું. તો શું કે ખોટું ચામડી બગડતી હોય એ ન બગડે એમ. અને ફરીથી ભલામણ છે, આમાં કોઈ આમાં નથી આપ્યું, આ પાછું મારે ઘરની દ્વારાજી છે, પણ એમ લાગ્યું કેવું જરૂરી છે એટલે થોડુંક કહેતો જ આવશે ક્યારેક ક્યારેક. મનમાં જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી શાંતિ મળતી નથી. મનમાંથી સંસાર જાય, મનમાંથી ચિંતા જાય, મનમાંથી આવતીકાલનું પર્યાણ જાય ને ત્યારે જ ઊંઘ આવે છે. એટલા માટે ઊંઘ આવે ત્યારે પથારીમાં પડવું, પથારીમાં પડી અને ઊંઘને બોલાવવી નહીં, સમજે ને. ઊંઘ આવે ત્યારે પથારીમાં પડવું, અને બને તો દિવસના ઊંઘવું નહીં. બને તો આપણે બધા ખેડૂત ભાઈઓ આ તે બધા હોય ને, ઘરે ગમે કામ ગોતવું, માનો માંડવીનું કામ હરખું કરવાનું હોય, જે કાંઈ કરવાનું હોય ને એવું ઘરકામ ગોતવું બેઠા બેઠા. અને કાંઈ નહીં તો ભગવાનનું શ્રીકૃષ્ણ શરણમમ, શ્રીકૃષ્ણ શરણમમ, શ્રીકૃષ્ણ શરણમમ સ્મરણ કરવું. પણ બને તો બપોરે ઊંઘવું નહીં. આપણે ગામડામાં બધું એવું થઈ ગયું ને, આ જીમા નથી કે ઊંઘ્યા નથી, હં ઊંઘીને ઉઠીને ચા પાણી પીને, એટલે ઘરવાળાને નવરાશ ન લેવા દઈએ. ચા બનાવો, હાલ હાલતા ચા, કેટલીક વાર ચા પીવીશ પણ તમારે સવારમાં પીધી, બપોરે અહીંયા પાય રોંઢે આપ્યા ને સાંજે જઈને પાછા ચા બનાવો. એટલે ભલામણા તમે તો, આપણે તો હાવ નવરા કહેવાય, પણ એને તો થોડુંક આરામ કરવા દો. એટલે બને તો ચા ઓછી કરવી. ચામાં ખાંડ તો પછી એટલી બધી આવે કે ડાયાબિટીસ આપણને ન હોય ને તોય અસર કરી જાય ઘણી વાર. માફ કરજો, કોઈની નિંદા નથી ચા પીતા હોય એની, હં, પણ માપે હારું બધું, માપે હારું. શરીર સાચવવાથી ભગવાનનું ભજન થાય. નિરોગી શરીર હોય તો ભગવાનનું સુખેથી ભજન થાય. રોગી શરીર હોય તો આપણું મન એ રોગમાં રહે. પગ દુખતા હોય તો આપણું ધ્યાન ન્યા જાય, કારણ પગ બહુ દુખે છે, પગ બહુ દુખે છે. બે વાર બોલીએ તો શ્રીકૃષ્ણ શરણમમ, શ્રીકૃષ્ણ શરણમમ બે વાર તો ઓછું થયું ને. એમ ભગવાનના ભજનમાં સુખી શરીર હોય તો વધારે સગવડતા પડે. અત્યારના જમાનામાં, પહેલાં જમાનાની સરખામણી કરો ને, અત્યારના જમાનામાં ભગવાને કેવી કૃપા કરી જગતના બધાને, ખેડૂતોને, દરબારોને, રાજપૂતોને, અને જે આપણે વર્ણ બધા કહેવાય બધાને ભગવાને સુખિયા કર્યા.
ગાંધી મહાત્માએ બધાને કીધું કે જાઓ તમે તમારી બુદ્ધિ પ્રમાણે તમે તમારું ઉદ્યમ કરો ને રોજી રોટી રળો, કોઈને બંધન ન રહેવા દીધા. કેટલા સુખિયા કર્યા. આવું સુખ મળ્યા પછી જો આપણે ઠાકોરજીને ભૂલી જઈએ ને, હ બાપ દીકરાને ભણાવે અને ભણેલો દીકરો બાપને એમ કહે કે આ મારો નોકર છે, તો પછી આપણે સમજવાની જરૂર છે કે આમાં સંસ્કાર નથી. વિદ્યાથી વિનય મળે, વિદ્યાથી માવતર પાસે નમ્રતા આવે, માતપિતાને પગે લગાય, પણ જે બાળક આવી વૃત્તિ ધરાવે એને શિક્ષિત ન કહેવાય, અશિક્ષિત કહેવાય, એને ગુણવાન ન કહેવાય, એને રાક્ષસી વૃત્તિ ન કહેવાય, એને દાનવી વૃત્તિ ન કહેવાય. એટલા માટે દરેકે પોતાના વૃદ્ધ માતપિતાઓની સેવા થાય એટલી કરવી, એમને સારી રીતે બોલાવવા. એને એટલું જ જોયો, તમારો પૈસો નથી જોતો, તમારી પાસે પૈસો હશે તો તમારા માવતર રાજી થાય. એટલા માટે એને સારી રીતે બે વખત દિવસમાં ત્રણ વખત જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કહેશો ને, એનું હૃદય આમ એકદમ ખુશખુશ થઈ જાય. અને વખાણ કરતા તમારા થાકશે નહીં કે મારો દીકરો તો બહુ સંસ્કારી, અમારા વહુ તો બહુ સંસ્કારી, જય સ્વામિનારાયણ કહે, જય શ્રી કૃષ્ણ કહે, સમજ્યા ને. એટલા માટે માવતરને દરેક જે યુવાન ભાઈઓ બહેનો હોય જેમને વડીલ માવતરો હોય ને, બધાએ માતાઓને પિતાઓને સાચવજો, અને સાથે સાથે ભગવાનનું ભજન કરવા માટેનું એમને બળ મળે ને એવી સગવડતાઓ કરી આપવી. અને ભજન કરવા માટે હાટે રોકટોક ક્યાં કરવી, માળા ફેરવો કે બેઠા બેઠા, વાંચતા આવડતો એ ભગવાનની બુક કીર્તનને લઈને ક્યાં વાંચો બેઠા બેઠા, એમ જાણે અજાણે ભજન થાય, તમને પુણ્ય મળે, એનું જીવન સુખી થાય. કપિલ ભગવાન કહે છે કે વાસ્તવની અંદર આત્માને સુખ નથી અને દુઃખ નથી, સુખ દુઃખ એ મનની અંદર કલ્પેલી વસ્તુ છે. મન માને છે કે મને સુખ અને દુઃખ થાય, આત્મા કહે છે કે મને સુખ અને દુઃખ જેવી કઈ વસ્તુ નથી. આત્મા મનને સુખ અને દુઃખ થાય છે એનો આરોપ આપણે આત્મા છે ને એ પોતાના ઉપર લઈ લઈએ છીએ. એટલા માટે હું કહું છું ને કે હું વાત કરું છું તો ભાગવતમાંથી કરું છું, કોઈ ભળતું આવે ને માથે ઓઢી લેતા ને કે મારા ઉપર કીધું, હા મારે તમારી સાથે કોઈ પણ પ્રકારનો પેલો નથી, એટલે કોઈ ભળતું લઈ લેતા ને કે ભાઈ મારા ઉપર જ કીધું. આમાં ઘણી વાર હું થાય ગામમાં જ, આપણે બધા એક ગામના છીએ, ઘણા ઓળખીતા હોય ને એને એમ થાય કે આ તો ગોરધને મને જ કીધું, ભલા માણા એવો કોઈ મારો ઈરાદો નથી તમને વ્યક્તિગત કહેવાનો, આ તો આપણે કહીને કે આમ જાંગડમાં છે, હું પંખીડા ઉડાડતા હોય ડબ્બો આમ આમ કરીએ તો પંખીડાને કઈ આપણે એક પક્ષ નથી કહેતા તું ઉડી જા તારા માટે ડબ્બો વગાડ્યો, એ ઉડે એટલે ઉડે, અને બેઠા બેઠા ચણી ખાધા કરે તો ખાધા કરે. એમ આ સમૂહમાં છે જાંગળ, જેના હૃદયની અંદર ચોટે કે ભાઈ ભગવાનની વાતું કરે છે ને ભગવાનને ભજવાની વાત કરે છે, આપણે લઈ લીધા જેવું છે એ લઈ લ્યો. નદીની અંદર પૂર આવે, ઉપરના ભાગમાં વરસાદ હોય ને પૂર આવ્યું હોય ને આપણા ગામમાં બેનો છાંટો ન હોય, નદીને કાંઠે આપણું ખેતર હોય ને મશીન હોય ને પાઇપ મૂકી રાખી હોય ને, હેન્ડલ મારો તમારું પિત પી જાય, નહીતર એ પૂર છે ને કલાક બે કલાક ત્રણ કલાકમાં ઉતરીને વયું રહીએ. એમ આ ભાગવત રૂપી ગંગા છે, ગંગાની અંદર અત્યારે પૂર આવ્યું છે, આ પૂરની અંદર હું વાત કરું છું ને તમે સાંભળો છો, સમૂહની અંદર આપણે બધા ભક્તિ કરીએ છીએ, આ પૂર રૂપી જે જ્ઞાન ગંગા ચાલે છે એમાંથી જો તમે ઘૂંટડો બે ઘૂંટડો ત્રણ ઘૂંટડા લઈ લીધું ને, એક વસ્તુ એમાંથી ગ્રહણ કરી લીધી, આપણું બધાનું ભલું થશે, ગ્રહણ કરનારનું ભલું વિશેષ થશે કારણ કે ગ્રહણ કર્યું. એટલા માટે શ્રીહરિનું ભજન થાય એનું જેને અનુસંધાન ન હોય એ રાખવા કોશિશ કરજો, હોય એ વધારવા કોશિશ કરજો, અને શ્રીહરિ આપણા ભજનથી આપણા બધા ઉપર રાજી થાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. આત્મા છે ને સ્ફટિક મણી હોય એના જેવો શુદ્ધ અને ચૈતન્ય છે, કપાતો નથી, એ બળતો નથી, એ અકલેદ્ય છે, અભેદ્ય છે, મરતો નથી, એને જાત નથી, એને ભાત નથી, એ સ્ત્રી નથી, એ પુરુષ નથી, એવો આપણો આત્મા શુદ્ધ સ્ફટિક મણીના જેવો છે. જગતમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે, જળની અંદર હલનચલન હોય તો ચંદ્રનું પ્રતિબિંબ પડે એટલે જળની અંદર ચંદ્ર આપણને હાલતો દેખાય, પણ ખરેખર ચંદ્ર છે એ એની ગતિ પ્રમાણે એની સ્થિતિમાં છે, અને ત્યાંથી હલનચલન એટલા માઇલો દૂરથી આપણને દેખાય નહીં, પણ જળ હાલે છે એમાં ચાંદડું ચંદ્રનું પડે છે એટલે ચંદ્ર હાલતો દેખાય. ખરેખર હાલે છે પણ એ હાલવાની ક્રિયા આપણને દેખાય નહીં. આ પૃથ્વી ફરે છે, એક ભાઈ મને પૂછ્યું કે આ પૃથ્વી ફરે છે તો આપણે પડી કેમ નથી જતા. એક આ પૃથ્વી હાલે છે તો આમ ઉપર નીચે થાય કે આપણે પડી ન જઈએ, એટલે ભલામણ ગાડું લઈને આપણે જતા હોઈએ અને ઓલો ઢોળ આવે છે, આમ ઢોળાવ આવે છે ને,
તળ ચડવાનું જન કહી ને તો ગાડામાં આપણે બેઠા હોય તો પડી જાય છે, નથી પડી જતા. એમાં પૃથ્વી એટલી બધી વિશાળ છે કે એની અંદર આપણને ખ્યાલ નથી આવતો. અને પૃથ્વી ફરે છે ને સાથે આપણે પણ એની સાથે રિલેટિવિટીની થિયરી પ્રમાણે આપણે પણ ફરીએ છીએ, એટલા માટે પડી નથી જતા. બીજું, પૃથ્વી આપણને ખેંચી રાખે છે પોતાના ગુરુત્વાકર્ષણથી, એટલે પડી નથી જતા. આકાશની અંદર જે શટલ જાય છે ને, અમેરિકા અને રશિયાવાળા શટલ મોકલે છે, એ ઉપર 200 માઇલ ઉપર જતી રહે ત્યાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ન હોય, એટલે એ લોકો ઉપર જાય એનું વજન કાંઈ ન હોય. આપણું વજન અત્યારે કોઈનું 100 પાઉન્ડ હોય, કોઈનું 200 પાઉન્ડ, એટલે કે 50 કેજી, 60 કેજી, 70 કેજી ઉપર જાય, એટલે વજન જ ન હોય. ગુરુત્વાકર્ષણનું આકર્ષણ જે વસ્તુમાં ન હોય એને વજન લાગે નહીં. એટલે આ સુખ ને દુઃખ, કપિલ ભગવાન માતા દેવહૂતિને એમ કહે છે કે મનની માનેલી કલ્પના છે, બાકી આત્માને સુખ નથી અને દુઃખ નથી. મને કોઈને ત્યાં રાતના મહેમાન આવે ને તો બાઈ માણસ હોય ને એ બીજા હગા વાલા હોય તો કચકચ કરવા માંડે, અત્યારે ક્યાં આવ્યા, આવવાના આવે, અત્યારે ને અત્યારે હેલ્યા આવે. દિવસના માણસ ન આવે પણ આગળ પોતાના માવતરના ઘરના કોઈ આવ્યા હોય ને તો એકદમ રસો ઓલા કે અમે જમીન આવ્યા છીએ તો કે ના ના ના, સાંજે જમ્યા આવીશું ને, અત્યારે તો 11 થયા, 4-5 કલાકે ખાવું પડે, એવા ફિલોસોફર થઈ જાય. એવી સરસ મજાની રસોઈ બનાવે ને, લીલી શાકભાજી ન હોય ને તો બટાકાનું શાક બનાવ્યો અને મસાલા બસાલા નાખીને એવા હેતથી ભાવથી ગરમ ગરમ રોટલી પીરસતા હોય. પણ આગળ કોઈ સસરા પક્ષનો આવ્યો હોય ને, સુરતમાં કામ કરતો, દેર આવી ગયો, જેઠ આવી ગયો, ખાહરો આવ્યો, આ આવા નવા અત્યારે હલાવે છે, સમજ્યા? આ અને ભાગવતમાં આપ્યું છે, અમારા ઘરનો નથી, માફ કરજો. આ રામુબેનને તો દાંત દાંત કાઢે. એટલે ભાવ રાખવો, આદર રાખવો, તો બધા પ્રત્યે ભાગવત એમ કે છે કે બધા પ્રત્યે હરખો આદર ભાવ રાખવો, સમજ્યા ને. માવતરના આવ્યા હોય તો એમ કે વધારે ભાવ દેખાડવો, લાગણી દેખાડવી, ને બીજા આવ્યા હોય તો હું દિવાલો ને કાન હોય એમ કહેવો. આ દિવાલો હોય ને, આપણને એમ લાગે દિવાલની ઓલી બાજુ નહીં સંભળાતું હોય, પણ એમ કહેવાય છે કે દિવાલો ને કાન હોય. ઘણા લોકો છે ને બે મણા ઘરમાં આગે પાસે જઈને ઘૂસપુસ કરે કે મહેમાન હવે રોકાવાના હશે કે જવાના હશે, એટલે ઓલો મહેમાન મારા જેવો હોય ને સાંભળી જાય, એટલે એ બહાર આવે ને એ પહેલાં થેલી લઈને ડેલીને બહાર ઊભો હોય કે આવજો જય સ્વામિનારાયણ, સમજ્યા ને. એટલે કહેવાનું શું છે કે કોઈ માણસ જગતની અંદર આપણે માનતા છું કે મૂર્ખ છે, કોઈ મૂર્ખ નથી. જેને આપણે મૂર્ખ બનાવવા જઈએ છીએ ને, એ મૂર્ખ બને એની પહેલાં આપણે 4 વાર મૂર્ખ બનીએ છીએ. હું તમને એક આંગળી આમ બતાવું, આ 3 આંગળી મારી તરફ છે ને, અંગૂઠો મારી બાજુ હોય આમ કરવું, એટલે હું તમને એમ કહું કે તમે આવા છો, તેથી 4 ગણો નબળો હું થયો ને. જગતમાં આપણે માનીએ કે આ કોઈ બુદ્ધિ નથી ને, ગાંડા છે ને, આવા છે ને, તેવા છે ને, અભૂત છે ને, કોઈ અભૂત નથી. હો ભાઈ, બધાએ બેસીને સૂવે છે, આમાં કોઈ બેસીને સૂતા ન હોય એવા હોય તો હાથ ઊંચો કરો. લ્યો, કોઈ એમ પથારી હોય ને આમ કૂદકો મારીને પથારીમાં હુઈ જતા હોય એવું છે કોઈ? બધાએ બેસીને સૂવે, બધાને ભગવાને મગજ આપ્યા, બધાની પાસે બુદ્ધિ છે. એટલા માટે કોઈને નાનો ગણવો નહીં, કોઈને નબળો ગણવો નહીં, કોઈને નકામો ગણવો નહીં. બધાને આદર સત્કાર બધાને આપવા, બધાનું સ્વમાન સ્વીકારવું, બધાનું સ્વમાનને માન આપવું. બીજાને સન્માન આપે ને એને પોતાનું માન મળે. આપણે માન જોતું હોય બીજાને સન્માન આપવાનું, વિશેષ માન આપવાનું, તો આપણને માન મળે. આપણે માનની આશા રાખીને બેહીએ કે મને લોકો હાર પહેરાવે ને, મને લોકો બહુમાન આપે ને, મને લોકો આમ કરે ને, પણ સામા માણસને તમે આદર આપો તો સામો માણસ તમને આદર આપે, દેખીતી વાત છે. અરીસો હોય, અરીસા સામે આપણે ઊભા હોઈએ તો એને કહેવું પડે કે અરીસાને કે તું મને બતાય હું કેવો છું. આપણે હોય એવા જ દેખાય ને, ગુસ્સામાં હોય તો આપણું મોઢું દેખાય, ગુસ્સાવાળું દેખાય. ઘણા લોકો ફોટા પાડે ને પછી કે આ ફોટો બરાબર નથી આવ્યો. અરે ભાઈ, તારો જ છે, બરાબર આવ્યો કે ન આવ્યો, ફોટો તારો છે, પણ કે આ બરાબર નથી આવ્યો, આ બરાબર છે. અરે એ વખતે તું બરાબર મૂડમાં હશ ને, આ વખતે કાંઈ ક્રોધમાં હશ, એટલે બરાબર નથી આવ્યો. એમ અરીસો છે આપણું પોતાનું રિફ્લેક્શન છે. રિફ્લેક્શન એટલે પ્રતિબિંબ. આપણે હોઈએ એવા અરીસો બતાવે, એટલે ભગવાન છે ને અરીસાની જગ્યાએ છે. ભગવાન કે જેવા ભાવથી તું મને ભજીશ ને એવું વળતર હું તને આપીશ. ગીતાની અંદર ભગવાન કહી ગયા
કે જેવું કર્મ કરશો ને એવું તમે પામશો, અને ફળની આશા ન રાખવી. ફળની આશા રાખ્યા વગર સાત્વિક કર્મ કરો. સાત્વિક કર્મ, નેગેટિવ કર્મ નહીં કરવાના, ખરાબ કર્મ નહીં કરવાના, ખોટી કુટેવો નહીં પાડવાની, ટેવ પાડવાની, કુટેવો નહીં પાડવાની. તમાકુ ખાવું આ તે બધી કુટેવમાં આવે એમ શાસ્ત્રમાં કહે છે, વિદ્વાનો એમ કહે છે, સંતો એમ કહે છે, શું કે આ બધી ન ખાવાની વસ્તુ ખાવી એને કુટેવ કહેવાય. એટલે મેં આમાં જોયું ઘણા ભાઈઓ 10-15 વર્ષ પહેલા એક વસ્તુ મોઢામાં નહોતા નાખતા, અને એના એ ભાઈઓ અત્યારે જોયા ને હાલવાની તેવડ નથી, પણ મોઢામાં તમાકુ તો હોય તમારે, અને બોલે ને તો બોલીએ ન હોગે, કારણ કે ઓલું મોઢું ખુલે નહીં, બહુ બોલવા જાય તમાકુ બારી નીકળી જાય. અંદર મારી જેમ 2-4 દાંત હોય ને 2-4 ન હોય તમાકુ બારી નીકળી જાય. એટલે ભલા મણા ઘણા વર્ષો સુધી ખાધું નહીં, આવી લતમાં તમે ક્યાં પડ્યા? એટલા માટે જો બને ને તો કૃપા કરજો, અને આ વસ્તુ છે ને પાછી તલાંજલિ આપી દો, સમજ્યા ને, છોડી દેજો. એની જગ્યાએ હાટે બીજું કંઈક લઈ આવજો, ફ્રૂટ ને બીજું ખાઈજો, શરીર સારું રહે. ડાયાબિટીસ હશે તો એમાંય રાહત રહે, તમે બીજા ફળ ફળાદી ખાઓ ને રાહત રહે. કુસંગીના ફેલફૂતરમાં સત્સંગીના રોટલા, મેં સવારે કીધું હતું ને, જે કાંઈ પૈસા બચે આખા દિવસના વ્યસનમાં જતા જતા એટલાનું દૂધ અને ફ્રૂટ લઈને તમારે ખાવું, અડધો રોગ વયો જાય. એક રાજા હતા, એણે નક્કી કર્યું, એક બોકડો હતો, બકરો એ કે આ બકરાને જે પેટ ભરીને ખવડાવીને લાવે ને એને મો માડ્યું ઈનામ આપવાનું. તો ભાઈ હતા કે આમાં શું મોટી વાત છે, બકરાને લઈ ગયો એટલે આખો દી લીલું છમ ઘાસ ખવડાવ્યું. પણ રાજાએ એક શરત રાખી હતી કે બકરો અહીં આવે ને પછી હું એને ઘાસ મૂકીશ એની આગળ, અને ઘાસ ન ખાય તો હું સમજીશ કે એને પેટ ભરીને ખાધું. તો એક ભાઈ તો તરત ગયો જંગલમાં, બહુ સારું ઘાસ હતું ને ત્યાં ચરાવ્યું આખો દિવસ, ને સાંજે લઈને આવ્યો બરાબર અને પેટ ભરીને ખવડાવ્યું. તો રાજાએ પૂળો લઈ રજકાનો જે કાંઈ હોય બાજરાનો અંદર આગળ નાખ્યો, તો એટલે બોકડો ખાવા માંડ્યો. ઓલો રાજા કે આ ભૂખ્યો છે, નકર તો ખાઈ થોડોક ખાધેલું હોય. તો એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, કેટલાય જણાએ ટ્રાય કરી હો. પછી એક માણસ હતો ને ડાયો, એને એમ થયું કે કાંઈક આમાં રહસ્ય છે, એટલે એવી કે હું બકરાને લઈ જાઉં. લઈ ગયો ને બકરાને ખાવા જાય ને ઉપરથી એક લાકડી મારે, બીજી વખત મોઢું આમ કરે ને ફડકારીને લાકડી મારે. આખો દિવસ એટલો બધો માર્યો, ખાવા જાય ને મારે, ખાવા જાય ને મારે. પછી રાજા પાસે લઈને આવ્યો, આને મેં બરાબર આખો દિવસ ખવડાવ્યું છો. એટલે બકરો રાજા પાસે ગયો ને, એટલે રાજાએ ઓલો પૂળો નાખ્યો, એટલે બકરો ઓલાને હામું જોવે, અને ઓલાના હાથમાં ગેડી દડો તૈયાર જ છે. હો આખો દિવસ અને એટલો બધો માર પડ્યો છે ને, બકરાને એમ થયું કે હમણાં જો ખાવા જાય ને તો આવડો તોડી નાખશે રાજાની હાજરીમાં. બકરાએ ન ખાધું, લ્યો રાજાએ ઓલાને મો માગ્યું, ઈનામ આપ્યું. આ બકરો એટલે આપણો જીવ, આ માત્ર બકરાની વાત નથી, આ બકરો એટલે આપણો જીવ. આ જીવને જ્યાં સુધી વિષયની અંદર આસક્તિ છે, અને આ જીવની આ દેહ થકી જ્યાં સુધી ઇન્દ્રિયોને ભોગ ભોગવવાની વાસના છે, ત્યાં સુધી આ બકરારૂપી જીવ, રાજા એટલે ભગવાન, નિર્ણયાત્મક, સમજ્યા, સુપ્રીમ કોર્ટનો માલિક એ રાજા, એ ભગવાન, એ ભગવાન છે ને આ જીવરૂપી બકરાને જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી સ્વીકારતો નથી. એટલા માટે આપણે આપણા શરીરની અંદરથી વાસનાઓનો ત્યાગ કરવાનો, વાસનારૂપી જે વસ્ત્ર છે એનો ત્યાગ કરવાનો, તો ભગવાનનો અને આપણો મેળાપ થાય. આપણા હૃદયમાં જ ભગવાન બેઠા છે, એ હૃદયની અંદર બેઠેલ ભગવાનને બહારના મંદિરોના ભગવાનની મૂર્તિઓમાંથી જોડી આંખ દ્વારા અંદર ઉતારી એક કરવાના છે. એટલું કરીએ એટલે એનાથી બીજી મોટી સિદ્ધિ નથી. વતનામૃતમાં મેં વાત કરી હતી અહીંયા કે ઓલી કથામાં, પહેલાં વતનામૃતમાં આવે છે મોટામાં મોટી સિદ્ધિ કઈ, ગાયના શિંગડા ઉપર રાયનો દાણો રીએ એટલી વાર આ જીવની વૃત્તિ ભગવાનની અંદર સ્થિર થાય, એના જેવી મોટામાં મોટી એકેય પ્રાપ્તિ શાસ્ત્રોમાં કીધી નથી. ગાયના શિંગડા ઉપર રાયનો દાડો કેટલી વાર રીએ, કોઈ ડાયા માણસો હોય જેમ કે ગાયના શિંગડામાં ઓલી ફાહું ઉતરી ગયો ને એમાં રાયનો દાણો હલવાઈ જાય તો, આ એવી એવી વાત નથી. હો
આ ગાયનું શિંગડું એટલે આપણે માનવાનું સ્મૂથ હશે, માખણ માખણ લગાડીને હરખું કરતા હશે, આમ છોલીને બોલીને હરખું, સમજે ને? એમ રાઈનો દાણો ગાયના શિંગડા ઉપર ઝાઝો સમય ન રહે એટલી વખત શ્રીહરિની અંદર આપણું મન કેન્દ્રિત થાય, મનની વૃત્તિ સ્થિર થઈ જાય, એના જેવી મોટામાં મોટી પ્રાપ્તિ શાસ્ત્રોમાં કીધી નથી. લ્યો, આટલું કરવાનું છે. હવે આટલું જો આપણે ન થાય તો ભગવાન કે પછી બીજું તું તને શું આપું? આટલું કે તું કર તોય હું તારે વશ થઈ જાય. આપણે એમ કહીએ ભાઈ એ તો ન થાય, તો ભગવાન કે તો પછી લખ ચોરાસી તૈયાર છે, આટા માર્યા કરો, હું ક્યાં ના પાડું? ભગવાનને એમાં કઈ ઉપાધિ નથી. લખ ચોરાસી છે ને એ માયા, માયા છે, ભગવાનની દીકરી છે. આપણે બધા ભગવાનના ભક્તો છીએ, એટલે ભક્ત ભગવાનની ભક્તિ કરીને માયાને ઓળંગીને આગળ જાય ને તો ભગવાન કે તું તારે વયો આવ્યો, અને માયામાં હલવાઈ જાવ ને. એટલે ભગવાન પોતાના ધામમાં લઈ જતા પહેલાં સિદ્ધિઓ આપે, સિદ્ધિઓ આપે ને, પૈસો આપે, બંગલા આપે, સરસ મજાના દીકરા દીકરીઓ આપે ને, એટલે એટલા બધા રચ્યા પચ્યા ને, બંગલામાં, ભાણિયામાં, ભાણકીમાં, ભત્રીજીમાં, એની ભત્રીજી ને એની ભાણકી, ખૂટે જ નહીં. હો, ડોહો હોય એમ કે હવે આ દીકરાને લગ્ન થઈ જાય ને દીકરીઓને, એટલે છૂટ્યા, બસ બસ ભગવાન ભજવા. દીકરાને દીકરો મોટો થાય બસ હવે આને જરા, હં, દીકરી મોટી થાય, દીકરાને દીકરી, આને પીળા હાથ થઈ જાય ને પછી છૂટા. પણ આ ડોહાને ઘર છોડવું જ નથી. ચાર પેઢી થાય ને તોય જે જાનમાં જવાની વાસના તૂટતી નથી. આપણે તો બધા જગતની રીતે કંઈક બાપા તમારે જાનમાં આવવાનો હશો તો બાપો મોર બેસી જાય, આગલી મોટરમાં, આગલી સીટમાં બાપો બેસી જાય. આપણે એને કેવા ખાતર કીધું, ખબર હોય ભાઈ ત્યાં આવશે તો હવે હાચવવા પડશે, ઠેસ બેજ લાગશે, તો બસ ઘરે આવીને માથાકૂટનો પાર નહીં, સમજ્યા? પણ બાપાને શોખ એટલો બધો ને, ચાર ને પાંચ પેઢી થાય ને તો બાપાની વાસના તૂટતી જ નથી. કહેવાનું એ છે કે આ જીવ છે ને એટલો બધો માયાથી દબાઈ ગયો છે, માયામાં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે ને. ઓલો રાવણ હોય ને, ઓલી આપણે મૂકે ને શું કહેવાય, સમજ્યા? એ પરાણીની અંદર વળ એટલો બધો જામી ગયો છે કે સિંદરી બળે પણ વળ ન મૂકે. એમ આપણો જીવાત્મા અનેક જન્મોથી, અનેક જન્મોથી પોતાના પ્રારબ્ધ કર્મ એટલા બધા બાંધતો 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 આ મનુષ્યના દેહમાં આવ્યો છે ને કે આમાંથી ઝટકો લાગ્યા વિના છૂટાય નહીં. ઘણાને જોઉં, ઘણાને હાર્ટ એટેક આવે ને, ઘણાને પેલું સ્ટ્રોક આવે, સમજ્યા? અને ત્યારે એને ભગવાન સાંભળી દેવો, અથવા એમને હોસ્પિટલ લઈ ગયા હોય ને એમ કે ભાઈ હવે તમે છે ને બાપાને ઘરે લઈ જાઓ, સેવા થાય એ કરો, બાપા હવે મહેમાન છે. અને તઈ જો બાપાને સુરતા આવે ને હે ઠાકોરજી, હે ભગવાન, હવે તું કરજે, અટાણ સુધી ક્યાં ગયા હતા? હં, એટલે આ બધા કહેવતો ને જે અનુભવો હોય એમાંથી આપણે એટલું શીખી લેવાનું કે આપણે બને તો જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર એને ભગવાનનું ભજન શરૂ કરી દેવું. શું એ આ ભાગવતનું આખું રહસ્ય જ એ છે, ભાગવતનું આખું રહસ્ય એ છે કે ભગવાનનું ભજન કેમ કરવું. એકરામ એક દિવસ તુકારામ હતા ને, તુકારામ એક જગ્યાએ કથા કરવા ગયા તો યજમાન પૈસાદાર રહેશે તો તુકારામને ઘણું બધું વસ્તુ આપી, સામગ્રી આપીને પ્રસાદ ભગવાનનો આપ્યો ને શેરડી આપીને ખજૂર આપ્યો ને ખીહરનો સમય આવતો હશે નજીક, એટલે આપણે ખીહરને બે ખજૂરને બધું શેરડીને બધું મહાત્મા ગણાય ને, ઘણું આપ્યું. તો એ તુકારામે લઈને એની ઘીરે જતા હતા તો ભાઈ ચૌદશી હશે દોડડાયા કહી ને એને ઘરે પહેલાં ફૂગી ગયા પ્રસાદ ખાવાને લોભે. અહીંયા સત્યનારાયણનો પ્રસાદ ખાઈને જતા હતા પણ વધારે મળે ને, કારણ કે આને આ ગુરુદેવને બધા બહુ આપ્યું હતું તુકારામને. ઘરે જઈને કીધું કે તમારા ઘરવાળા છે ને આટલો બધો પ્રસાદ ને આટલી બધી મીઠાઈ ને આટલી બધી ખજૂર ને આટલી બધી શેરડીને લઈને આવે છે. પણ તુકારામ રસ્તામાં હેલા જતા હતા ને, જે મળે ને પ્રસાદ આપતા જાય, જે મળે ને પ્રસાદ આપતા જાય. મીઠાઈ બધી ખલાસ થઈ ગઈ, સાકર બધી પૂરી થઈ ગઈ, તલ હતા એ પૂરા થઈ ગયા, માંડવીન દાણા હતા એ પૂરા થઈ ગયા. વાહે એક શેરડીનું રાડું વધ્યું, આમ તો ત્રણ ચાર શેરડીને ભેગી કરીને બાંધીને આપ્યા હતા, એક શેરડીનું રાડું વધ્યું. અને ઘરે આવીને એની પત્નીને કહે આલે આ પ્રસાદ છે, પણ ઓલીને ખબર હતી અગાઉથી કે આ તો ઝાઝો પ્રસાદ લઈને આવતા હતા. એના પત્નીનો પતિનો સ્વભાવ જાણે કે આ રસ્તામાં વેચતા આવ્યા છે, બધાને પ્રસાદ આપતા આવ્યા છે, ઘરે કાંઈ ન આવ્યું. એટલે એ શેરડીનું રાડું એના હાથમાં આપ્યું તો ઉપાડીને તુકારામને માર્યું, તે શેરડીને બે ભાગ થઈ ગયા. તુકારામ કે સારું કર્યું,
મારે બે ભાગ કરવાના હતા ને તે મેને તમારી બચાવી, આલે એક ટુકડો તું ખા એક ટુકડો હું ખાઉં. ત્યારે તુકારામની પત્નીને એમ થયું કે મારા પતિ છે ને એ પાગલ નથી, એ જ્ઞાની છે. અત્યાર સુધી હું કરકશા રહી, અત્યાર સુધી મેં પતિને વખોડ્યા, અત્યાર સુધી મેં પતિના વાંકા બોલ્યા, પણ મારો પતિ છે એ ગાંડો નથી, મારો પતિ છે ને એ બહુ બુદ્ધિશાળી છે, બહુ જ્ઞાની છે. એટલે ઘણી વખત અમુક અનુભવથી અમુક લોકોને સમજાય. આ પ્રયોગ કરવા જેવો નથી, કોઈ શેરડીનો રાડો આવી જાય ક્યાંક લગાડી દેતા નહીં. હ આમાંથી તો જે ઉપદેશ લેવાનો છે ને એ આપણે લઈ લેવાનો, સમજ્યા? એ કેવલા ભાઈ કથા વાંચતા હતા, કીધું છે કે સમજ્યા, શેરડીનો રાડો નો પરણો આવ્યો ને ક્યાંક મારી લ્યો તો મુશ્કેલ થાય, સમજ્યા? કાલ મારે જોવું પડશે આમાં કેટલા નથી આવતા. માફ કરજો ભાઈ. આવા તુકારામના એક્ઝામ્પલથી, દાખલાથી આપણે શીખવાનું એ છે કે જગતના જીવો આપણને ગાંડા ગણે, આપણને ઓછી બુદ્ધિવાળા ગણે, પણ ભગવાનના માર્ગની અંદર જો આપણે આગળ વધતા હોઈએ ને તો જગતની પરવાર કરવાની જરૂર નથી. જગતની અંદર જેટલા સંતો થયા છે ને એ બધા આવા પાગલ જેવા જ હતા. મીરાબાઈ પાગલ હતા, નરસિંહ મહેતા પાગલ હતો, દીકરાને લગ્ન થયા કાંઈ ઠેકાણું નથી. હો આ સપ્તાહ કરવી છે, 6 મહિનાથી પરિયાણ હાલતું હશે. હો ભાઈ, નરસિંહ મહેતાને કાંઈ ઉપાધિ હતી તોય દીકરો પરણી ગયો. કુંવરબાઈના લગ્ન હતા દીકરીના, એમાં તો માંડવીયાવાળાએ કેટલી તૈયારી કરવી પડે. કોઈ કુંવરબાઈના મામેરા ભગવાન કૃષ્ણ ભગવાનને પૂર્યા, કારણ કે એણે શરણાગતિ સ્વીકારેલી. કૃષ્ણ ભગવાનને શરણે નરસિંહ મહેતો ગયો ને એણે કીધું કે તારે જેમ કરવું એમ કર, હું તો અમારો કેદારો રાગ ગયા કરીશ, સમજ્યા ને? હાથમાં તંબુરો લઈને, સિતાર લઈને. એટલે ભગવાનને શરણાગત થઈએ તો નરસિંહના જેવો અત્યારે સમય નથી, પણ ભગવાન આપણા કામ ચોક્કસ કરે. ખોટા પૈસા ખર્ચતા, વ્યવહારની અંદર 5 પૈસા બચાવવા, પ્રસંગ આવે ત્યારે ઉપયોગમાં આવે. જેટલું કમાઈએ એટલું ગળા નીચે ઉતારી ન જવું, સમજ્યા? ખાધા પછી વધારાનું જે હોય ને એ શરીરમાં જાડું, શરીર જાડું થાય, એનાથી બીજો ફાયદો ન થાય, તંદુરસ્તી ન વધે, પૈસા ખર્ચાય અને મળ જતો રહીએ. એના કરતાં શરીરને માફક આવે એટલું ખાવું, કમાણીમાંથી 5 પૈસા બચાવવા. સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એવું કહે છે કે જે આવક અને જાવક હોય ને એમાંથી અમુક ખર્ચ કરવો અને અમુક પૈસા બચાવવા. વૃદ્ધાવસ્થા માટે પણ મરણ મૂડી થોડી ઘણી રાખવી. છોકરાઓને વ્યવહાર તમારે સમજાવવો અને છોકરાઓને વ્યવહાર તમારો હોય કેવો. ઘણીવાર પહેલાંના જમાનામાં તો લોકો દાટી રાખતા હતા કે પડ્યું રહીએ એમને. હો અત્યારે તો સારું છે, બેંકો થઈ ગઈને વ્યાજ આપેલો હોય તો બેંકમાં હોય, બેંકવાળા કે તમારા બાપાના ખાતામાં હતા હટલા. હમ એટલા માટે છોકરાને વ્યવહારિક જ્ઞાન પૂરેપૂરું આપવું. પહેલાંના જમાનામાં લોકો છોકરાઓને કહેતા નહીં, વળી કહે કે છોકરો બધું લઈ જા, નોખો થાય ભાગ માગશે. હવે એવો જમાનો નથી, એટલે છોકરાઓથી કાંઈ છુપાવવું નહીં, જાહેરમાં રાખવું. એક ભાઈ મને કહેતા બહુ સારી વાત કરી, એ છોકરાને બધું એમ આપી દીધું ભાગે પડતું. સારી વાત કહેવાય ને, વખાણવા જેવી વાત કહેવાય. આવું હોવું જોઈએ, છોકરાઓથી છુપું રાખીને મરણ મૂડી એમ નહીં રાખવાની, જાહેરમાં રાખવાની કે ભાઈ આટલા પૈસા છે, જરૂર પડે તો વાપરજો, નકર તમારા, એવી રીતે રાખવાનું, છુપાવવાનું નહીં. આ રીતે કરવાથી જગતના વ્યવહારો પણ વ્યવસ્થિત અને બરાબર રીતે ચાલે છે. હઠ કરવી નહીં કોઈ દી. મેં ગઈકાલે કે આજ સવારમાં ક્યારે કીધું કે હઠ ન કરવી, જોગી હઠ ને બાળ હઠ ને સ્ત્રી હઠ ને હઠ કોઈ દી ન કરવી. એક પઠાણ હતો, રસ્તામાં ગોદાવરી નદીને કિનારા પાસે રહેતો હશે, તો એક સંત હતા એનું નામ એકનાથજી મહારાજ. એ ત્યાંથી ગોદાવરીએ નાવા જાય. આ પઠાણે નક્કી કર્યું કે આ સંતને આજે હેરાન કરવા, એટલે નાઈને પાછા આવે ને પઠાણ માથે થૂકે. બીજી વાર નદીએ નાવા ગયા, પાછા આવ્યા પઠાણ બીજી વાર થૂક્યો, 108 વખત થૂક્યો. અને એકનાથ મહારાજ છે ને 108 વખત ગોદાવરી નદીની અંદર સ્નાન કરવા ગયા, આખો દિવસ વયો ગયો. તો એ ઋષિ થાક્યા નહીં, ઓલો પઠાણ થાક્યો. 109મી વખત જ્યારે પોતે નીકળ્યા ને ત્યારે પગમાં પડી ગયો. એક એક તમે મહાત્મા છો, હું તમને સમજી ન શક્યો, માફ કરજો. એકનાથ માધવ કે આમાં માફ કરવા જેવું કાંઈ નથી, તારા કાર્યને લીધે મને ગોદાવરી માતાની અંદર 108 વાર સ્નાન કરવાનો લાભ મળ્યો.
આવું આપણા થાય, આપણાથી આવું ન થાય, પણ આવી ભક્તિ થાય એવા પ્રયત્ન કરવાની જરૂર છે. ભલે આપણે એકનાથ મહારાજ ન થઈ શકીએ, ભલે 108 વખત સ્નાનનો લાભ ન મળે, તો એક વખત નાતા હોય એને બદલે બે વખત જો ગોદાવરીને, ગંડકીને, ગંગાને, યમુનાને, સરસ્વતીને એની અંદર એક વખતને બદલે બે વખત સ્નાનનો લાભ મળે તો ઓછું. માણસનું મરણ આવ્યું હોય અને એમાંથી માણસ બચી જાય અને કદાચ શરીરનું એકાદું અંગ આઘા પાછું કામ કરતું બંધ થઈ જાય, જીવન હશે તો પ્રભુનું ભજન થશે. તો મરણ કરતા આ રીતનું જીવન ટકે ને પ્રભુનું ભજન થાય, અને બાકી રહેલું ભજન પૂરું થાય અને શરીર પૂરું થાય ત્યારે આત્યંતિક કલ્યાણ થાય એના જેવી ભગવાનની કૃપા શું. શરીર છે એ તો હાજુ માનું થાય, પૂર્વ જન્મના જે પ્રારબ્ધ કર્મ છે એ ભોગવવા માટે શરીર છે, અને સુખ અને દુઃખરૂપી પ્રારબ્ધ કર્મ શરીર ભોગવા કરે છે. એને લીધે મનને નબળું કરવાની જરૂર નથી, મનને મોળું પાડવાની જરૂર નથી. આ રીતે પઠાણના ક્રિયાથી એકનાથ મહાદેવને 108 વખત સ્નાન કરવાનો પ્રસંગ આવ્યો, અને એનું પોતે પઠાણનો આભાર માને છે. પઠાણ ઉપર ગુસ્સે થવાને બદલે, પઠાણને શાપ આપવાને બદલે, પઠાણને દંડ કરવાને બદલે એના ઉપકાર માને છે કે તારે લીધે તો મને 108 વખત ગોદાવરીની અંદર સ્નાન કરવાનો અવસર પ્રાપ્ત થયો. એટલા માટે આ પઠાણ જે જીદી માણસ હતો ને, એના જેવી કોઈની જીદ કરવી નહીં. ભગવાનને માર્ગે ચાલતો હોય એને અડચણરૂપ થવું નહીં, મદદ ન થાય તો કાંઈ નહીં, પણ એને એનો આડો પગ કરવો નહીં. આડો પગ કરવાથી ઠાકોરજી નારાજ થાય છે આપણા ઉપર, અને એટલા માટે ઠાકોરજીનો દ્રોહ કોઈ દી ન કરવો. ભગવાન દરેકની અંદર ભગવાનનો વાસ છે. બીજાનું બુરું આપણે ઈચ્છીશું એનો અર્થ એવો કે એમાં રહેલા ઠાકોરજીનું બુરું આપણે ઈચ્છીએ છીએ. આ રીતે કપિલ ભગવાનની કથાનું પ્રકરણ પૂરું કરી અને આપણે ત્રણ સ્કંધ આજે પૂરા કરીએ છીએ. બોલો ગિરિરાજ ધરન કી જય, ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. હવે જે આરતીમાં ભાઈઓ અને બહેનો છે બધા જોડકાની અંદર આવી જાય, અને જલ્દીથી આવજો એટલે આપણો સમય બગડે નહીં. કુંદડિયા પરિવારના સર્વે ભાઈઓ અને બહેનો ઝડપથી પૂજાની અંદર આવી જાઓ. પ્રસાદ લીધા વગર બધા વડીલો બહેનો ભાઈઓ, ખાસ વિનંતી કે પ્રસાદ લીધા વગર કોઈ જતા નહીં, બે મિનિટમાં પ્રસાદ આવે છે તમારી પાસે. આરતીને પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. જય વિષ્ણુ રવિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય શ્રી વિષ્ણુરાજ્ઞા પ્રવર્તમાન અદ્ય બ્રહ્મણોદિતિ પ્રાર્ધે તદાદો શ્રી શિવતવારાકલ્પે સપ્તમે વૈવસ્મતે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂલોકે વ્રતખંડે જંબુદીપ્યાર્યા વર્તાંતર્ગદેશે બ્રહ્માવર્તકદેશે સવન 2003 ના ફલપ્રદ માસોત્તમે માસે
ઉતમે માસે પૌષ માસે કૃષ્ણ પક્ષે દ્વિતીયાયાં ભૃગુ વાસરાની વંગ્રાગ્ન વિશેષ્ટમ વિશેષ્ટાયાં શુભ પુણ્યતિથો મમ કૈજાજો મમ આત્માનામ સર્વેષામ કુટુંબાનામ ક્ષેમ આરોગ્યૈશ્વર્યાભિવૃદ્ધ્યર્થં સર્વમન કામના કામસિદ્ધ્યર્થં ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ દ્વારા તથા ચ સમસ્ત પિતૃસ્મરણાર્થે અદ્ય દિને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રસંગે દ્વિતીય અનિ સાયંકાલે વાંગ્મય મૂર્તિ ભગવત સ્વરૂપ ભાગવત પૂજનાદ્ય અર્ચનમહં કરીશે. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાદ્ય સુમનોરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગ્રહતા મક્ષદાશ્ચ સુરશ્રેષ્ઠ કુમકુમાગ્દા સુવિદામયાદિત્યા ભક્ત્યમ ગ્રહાણામ પરમેશ્વર પુષ્પમ સમર્પયામિ સુમાલ્યાદિની સુગંધિની માલ્યત્યાદિન બ્રહ્મયારતાની પુષ્પાણી પૂજાર્થમ પ્રતિગ્રહતા ઋતુગાલોદ્ભવાની પુષ્પાણી સમર્પયામિ. સૌભાગ્ય પરિમલ દ્રવ્યમ ધૂપમ આગ્રાપયમ દીપમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ. નાભ્યાસીદંતરિક્ષગુંશિષ્ણોજ્યો સમવર્તત પદભ્યાં ભૂમિ દિશા શ્રોત્ર તથા લોકાન અકલ્પય નૈવેદ્યમ ગાયત્રી મંત્ર સંપ્રોક્ષ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઇતિ મંત્ર નૈવેદ્ય સંપ્રોક્ષ ગ્રાસમુદ્રાં પ્રદર્શયમ પ્રણાય સ્વમ અપાનાય સ્વમ વ્યાનાય સ્વમ ઉદાનાય સ્વમ સમાનાય સ્વાહ. ત્રણ વખત પાછું જળમુખી જાય ઉત્તર આભૂષણ સમર્પયામિ વસ્ત્ર પ્રક્ષાલન સમર્પયામિ મુખ પ્રક્ષાલન સમર્પયામિ કરોડનાર્થ કેવળ નમસ્કારાન સમર્પયામિ નિરાંજનમ આરાધ્યમ. બે એક ઓલી બાજુ એક આ બાજુ હરિમિતિ બ્રજવાલ્ય રત્નેશ્વર પ્રગટવાયને નમઃ ગંધાક્ષત પુષ્પી સંપૂજ્ય ઉતાર જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મેખે મોરલીવાળા મેખે મોરલીવાળા ગોપીના પ્યારા પ્રભુ જય કાના કાળા કામણ કાલે કામણ કઈ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી કીધા પ્રભુ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારે પ્રભુ વૈકુંઠ ઉતારે કાલિયા મરજન કીધો કાલિયા મરજન કીધા ગાયો ને તારી પ્રભુ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મે નવયાવે પ્રભુ કે મે નવયાવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનિત શું ગાવે પ્રભુ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મેઠે મોરલીવાળા મેઠે મોરલીવાળા ગોપીના પ્યારા પ્રભુ જય કાના કાળા કૃષ્ણ કનૈયા લકી જય. જલેન પ્રદક્ષિણમ કૃત્યમ યાની કાની ચ પાપાનિ જન્માંતર્ગતાનિ ચ તાનિ સર્વાણિ વિનશ્યામિ પદે પદે. પુષ્પેન દેવવંદનમ હસ્તેન દેવવંદનમ દેવાભિવંદનમ પિતૃવંદનમ પિતૃવંદનમ પશ્ચાદ આત્માભિવંદનમ. તમે આરતી લઈ લો. હા એક મિનિટ એક લેવા બે ભાઈઓ સ્વયંસેવક હા પ્રસાદીને આરતી દેવા માટે આવી જાય છે. પ્રસાદીને આરતી દેવા માટે બે ભાઈઓ આવે. અમને લાવો ભૂદેવ. એ ભૂદેવ લાવો.
गोविंद बोलो बोलो गोपाल बोलो 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 राधा रमण हरि गोविंद बोलो रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो बोलो गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद 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 बोलो गोविंद बोलो बोलो गोपाल 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 बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल 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 बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद 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 बोलो गोविंद बोलो हरि गोपाल 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 बोलो राधा रमण हरि गोविंद 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 बोलो गोविंद बोलो बोलो गोपाल 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 बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि जैसी भी जाऊं जैसी भी होए ने એની દાંતી બદલવી પડે ટેક્ટર ના ટાંગા બદલવા પડે મશીનમાં સ્પેરપાર્ટ કહાય જાય આ કુદરતે કેવો આપણો સ્પેરપાર્ટ બનાવ્યા રાત દી મહેનત કરો હાથી વાહ આપણા ગૌઢિયા હો હો વિગારે આમ બુથલું હાથી વાહ અમારી કોઈ દી એમ દોરાવા ગાણો કા બાપાને તળિયા ઘાઈ ગયા અમારે હાથી વાહ હાર્યા લી ટેક્ટર ના ટાંગા ઢાહી ગયા કે સાંભળ્યું કા ઝાર વાડતા હતા ને બાજરો લણતા હતા ને ખેતી કામ કર્યું ધૂળી વીણી વીણી ને માંડવી મત આંગળીઓ ઘાઈ ગઈ પરમાત્માનો આ ફેક્ટરીમાંથી તાકાત છે જેને પરમાત્માએ જેનું સર્જન કર્યું છે અને આ દેશની તાકાત છે ધરતી એટલે એટલે કૃષ્ણ પરમાત્મા આવ્યો તો નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી મીરાબાઈના ઝેરના કટોરા અમૃત કીરા ઘોઘાવદનો હરિજન દાસીજીવાને પોકાર કર્યો કાળિયા ઠાકર 60 રૂપિયાની જરૂર છે
જીવન જગમાં જીવ્યા નર ફીટીને થયા નાર દાસી નામ ધરાવ્યા કૃષ્ણ રાધાનો અવતાર. નવ સમાજમાં મેણા મર તક તારો કાળિયો ઠાકર, તારો કાળિયો ઠાકર કહેવાય એટલે હાઠ ની જરૂર છે દઈદા હે અને પોકાર કર્યો કઈ દાસી માત સેનો દાવો મારે માલ કેમ નાવે માવો રે ગુરુ મારા દાસી ને રે તેડી દાજો તમારા દેશમાં. દાસી માથે સેનો દાવો અને મારે મોલ હું કામ માવો ન આવે. તેથી દ્વારિકા નું ધણી એમ કહેવાય કે ઉઘાડા પગે ઘોઘાવદનના પાદરમાં આવીને હાટ કોરી ગણી ગયો તું. આ પરમાત્મા જેનું ભજન કર્યું એને નથી જાતું. પરમાત્માનું જેને જેને ભજન કર્યું આજે ના નામના ડંકા વાગે છે એટલે આપણે એને યાદ કરીએ છીએ. આ સંતો ગામડે ગામડે ફરીને પોકાર કરે તારે માથે નગારા વાગે મોતના પણ સતાય નથી આપણને સમજાતું. હા સેલી ગઈ ઈ સેલે મરવા ટાણે રામ નું નામ લઈને બેડો પાર થઈ જાય. નથી થતો જિંદગીમાં લીધું હોય તો આવે કુવામાં હોય તો આપણે કઈક અવેડામાં નકર પાણી કુવા ખાલી પીડ્યા હોય દવેડો છે ને ભરવો. પેઢી દર પેઢીમાં આપણામાં ક્યાંક માવતર સંસ્કાર રહ્યા છે અને એમાંથી આપણી દર પેઢીમાં ઉતરે. આજ ભારતની દેશની ભૂમિમાંથે નહીં પણ વિદેશની ભૂમિમાંથે આ સંતો અને ગોર્ધન બાપા જેવા વક્તા આપણે કુકાઓનો ગૌરવ કહેવાય જેને સંતોના સાનિધ્યમાં અભ્યાસ કર્યો અને જ્ઞાન પ્રાપ્ત કરે એમ કે ભાગવત વાસવું એમાં હું પ્રી બોલવું સજ્જનતા દાંત બિના વાસતા ન મિલે બિના કૃપા ભગવંત. આ બધું શીખવા ગયા નથી મળતું પરમાત્માની કૃપા હોય તો મળે. નકર આમ ફાફા પડે પાંચ જણા વસાળા બોલવું ને બજાર બાદ ઘણા બોલતા હોય રામફળ પણ 500 માણાની મેદની બેઠીને વસાળા બે આમ કાગળિયો કાઢવો પડે ભાઈઓ તથા બહેનો એમાં ટાટિયા ધ્રુજતા હોય તો પરમાત્માની કૃપા હોય તો કંઈક મળે. પૂર્વજન્મની કંઈક કમાઈ હોય તો મળે. આપણી પટેલ જ્ઞાતિમાં જબરજસ્ત નામ ભોજલરામ બાપા હવલિયા જ્ઞાતિમાં જેનો જન્મ દેવકી ગાલોળમાં ફતેપુરમાં જેનો માળા ઢોલિયો પૂજાય ઝગમગતા તારલા મને તમને આ દુનિયાને ભેટ દેતા જ્યાં જલારામ બાપા દુનિયામાં જેનું નામ ભલે જલાસો અલા કહેવાના અને એ દાનમાં આપી દે નારી. આપણે ઘેરે જાય નાડો જોતું માગવાગ પોપણ બાપણ મોકલ્યા હોય કે ભાઈ અહીં મારી ઘેરે કે ભાઈ જાઓ ને આકડે તમારે કઈ નજીકમાં છે ભર ભરવો છે ભાઈ નાડું હોય ઘેરે પ્લોટમાં લેવા દે પછી આમ ખીતી હમે ટીંગો મારી ઘેરા બાપા તમે આવ્યા પણ નાડું વાળીયા પીડ્યું બાપા દેખાતો હોય કોડા ન દેવું જ ના પડે હવે નાડા ન દે ભડના દીકરા બીજું હું દિયા હે. અને પરમાત્મા ક્યાંક દીધું નકર રૂપિયા ઘણા ને હોય હા નવ નો ગ્રહ ને ઢોલીએ બાંધી હુતો હતો હોડ તાણી લંકેશ ને ખબર નહોતી એકદી મૃત્યુ આવીને કરશે ઉઘરાણે પુત્ર જેનો મેઘનાથ. એને ઇન્દ્ર ને લીધો જીતી દુનિયા આખી જાણે કે એની માથે કેવી વીતી. પવન જેના વાહિદા કરતા હતા ઠેકાણું ન રહ્યું ભૂકા કાઢી નાખ્યા પરમાત્મા રામ તીર છોડ્યું. નાણું ઘણા ભેગું કર્યું હોય હમણાં એક ગામમાં ગયો હમણાં તો આ જો શાળી શાળી વર્ષ સુધી આમાં ડિમાન્ડ નથી આવતી. પછી એમ કે અમારો દીકરા ને વરો ધ્યાન રાખજો કોક દીક ક્યાંક અડાળે હેઠી કરી કોકનું ધ્યાન રાખવું તારું રાખે ને કે અમારા સંબંધ કરો. મેં કીધું બાપા હું પ્રોગ્રામ માં ગયા અમે જયરામભાઈ ને બધા કે દીકરાને સંબંધ કર્યો. બાપા તમારે મિલકત મિલકત તેની હે વીઘા જમીન છે 10-12 ડોબા છે વાળી ઘોડી બહુ સારું છે. પણ ઘેરેથી બાઈ નો ગુજરી ગયા બાપ દીકરો બે કે દીકરાનું જો ઘર બંધાઈ જાય રોટલાનું પાણી ઠેકાણું થઈ જાય. કીધું કાંઈ વાંધો નહીં મિલકત આપણી પાસે બહુ સારી 4 પટારા રૂપિયાના ફેર્યા છે આકડે ઠાર રાણી શિકા કિશોરભાઈ હા આપણે ખૂટે એમ નથી એકાદો પટારો ખર્ચી નાખી. મેં કાંઈ વાંધો નહીં ગોતી જયરામભાઈ મને કે આપણે ગોતી દીધી સારું આનું કે ઘર બંધ. મેં કાંઈ વાંધો નહીં હાસવે તો ઇટાલે મેલે કરીને ભાઈ નક્કી કર્યું ઘડિયા લગ્ન લેવાના 1 પટારો રૂપિયા વાપર્યા. જાનમાં મારા વિઠ્ઠલભાઈ ને દિલીપભાઈ જવાનું બધાને ગામમાંથી ભેગા કર્યા મોટા મોટા માણસો ને જાન ઉપાડી. હવારના પોરમાં જાન પવણે આવીને વળતી દી 3 વાગ્યા ભાઈ ને ઉઠવાનું નેત્રા તાણવાના રવિયા સાહેબ તે મોટર નહીં ડોબા દોવાના ઢાઈક નું નક્કી કરતા 8 દીકરે ઢગ લઈને આવીશું. ઢગ આવ્યા પેલા ભાઈ હવારમાં પોટલા બાંધીને મેલ ખખેરી ગયા ગયા હજી પાછા નથી આવ્યા. અઠવાડિયું થી બાપા મળ્યા મને કે 1 પટારો રૂપિયાનો ખર્ચો કર્યો. મેં કઈ દાન પાન કર્યું કે ના ના મેં તો વાંધો નથી તૈણ ભીરાને ઉપાધી નહીં. વળી કીધું ગોતશું ક્યાંક વળી થોડોક સમય ગયો 400 મહિનામાં આઘું જવું પડે ને ગામમાં આપણે હારે હોવાય છે તો વાંધો નહીં નકર ગામમાં કોઈ પૂછે નહીં. મોજમાં રહેવું મોજમાં રહેવું અગમ અગવસર અલગ ધણીની ખોજમાં રહેવું. સંતો એમ કે કોથળી વાળી મોજ નહીં અગમ અગવસર અલગ ધણીની ખોજમાં રહેવું ને મોજમાં રહેવું. બાપાને મેં કીધું મોજ માર્યો તમે તારે વાંધો ને 3 પટારા ભર્યા.
હળે આકડે માકડે કરીને બેઠું કર્યું પાછું 6 મહિના જવા દીધા હતા આઘેરા ગયા વળી પાછા લગ્ન કર્યા દીકરાને 1 પટારો રૂપિયાનો વાપરો થોડોક ટાઈમ રહ્યા ઢેક ભેગ તેડી જાય ન્યા જઈને દીકરી મીડી કસવા પણ ન્યા તો બહુ કામ અને આમાં તો વાહિદામાંથી ઢોળ દોવામાંથી સીમના કામમાંથી નવરા નથી રહેતા હવે મારે એ ઘેરે ન જવું કે કાંઈ વાંધો નહીં બેટા દુઃખના દાડા કેટલાક દી કે થોડોક ટાઈમ વળી ગયા 6 મહિના રહ્યા માંડ માંડ કરીને બાપાને કીધું હવે ક્યાંક ધંધે લાગો હરખા કામે ક્યાંક દાડિયા વાડિયા કરો રૂપિયા બુપિયા ક્યાંક ભગવાનના પરમાર્થના કાર્યમાં વપરો ભેગું કર્યું કે એમાં કાંઈ ન મળે પાણો ગળે જ ગળે ઈ ગયા ફરતા ફરતા બે વર મેં હવે જવા દેવું પડે અટણ ડિમાન્ડ બહુ મોંઘી છે આમ આઘા ગરીબમાં વ્યાજે તો ન્યા વાંધો નહીં ન્યા લોટક્યું ભાઈ કીધું કામકાજ કરી ગયો ત્રીજો પટારો રૂપિયાનો ખાલી કર્યો ઈ વળી એકાદ બે વર રહ્યા ને ઈ બાઈ ગઈ હવે કે શું કરવું મેં હવે ચોથો પટારો છે બાપા પણ હવે ઘર ઘણું મને કે ઘર ઘણું તો ઘર ઘણું આ જોજો કિંમત રૂપિયા જો ક્યાંક સારી રીતિ ના હોય કે કમાઈ ના હોય અને ક્યાંક પરમાર્થના કાર્યમાં વાપરે ને તો સારી જગ્યાએ વપરાય હવે એ ઠેકાણો ફિટ કર્યું અને ઓલો ભાઈ ને મેં કીધું હવે ક્યાંક કામકાજ કરવામાં લાગજે જગદીશભાઈ નકર આ વયું જાય તો હવે કોઈ નહીં દે મને કે વાંધો નહીં અને જુવાન મારે જેવું મોજી લો હવારના પોરમાં બેસી ગયો અમે સાહેબ વલોવા અને બેઠો બેઠો મીડો ગાવા એ હાંભળ હાંભળ મારી રૂપલી રાણી એ આના નેત્રે તન જોથી રે આણી હાંભળ આ ભાઈડાને ભડાકા આનું આ નેત્રું છે તણે વહી ગયું ને તું આ સોથી છો અને બાઈ કઈ ગાજી જાય એમ નથી કાંઈ વાંધો નહીં કે તું સાંભળી લે જાવે એ હાંભળ હાંભળ મારા રૂપલા રાજા એ આના હાડલે તારા હોળમાં ઘર હાજા કે તે તો સોથું છે આ હોળમું છે એટલે ક્યાંક રૂપિયા જો હોય ને ઠેકાણ જો આવી રીતે દાનમાં ધર્મમાં ક્યાંક વપરાણ આવે ને તો એટલે સંતો ફોકાર કરી કરીને કે પરમાર્થનું ભાતું કરી લેજો ને કાલની કાંઈ ખબર નથી કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે આજ લેહું કાલ લેહું કાલ કેદી થાય છે આજકાલ કરતા ને કાળ આંબી જાય છે કેટલાય ને આંબી ગયો ને આપણને આંબી જાય એટલે આમાં નક્કી નથી પરમાત્માનું જે ભજન કરી ગયા બાકી સરી ગયા નકર તો ઘણા મરી ગયા આપણે ઘણા કી ભાગવત કથામાં સાંભળવા આવ્યું છે હમણાં નવરાય નથી ભાઈ ફલાણું કામ છે હમણાં નવરાય નથી કેદી મરી ગયા પછી નવરા થાહુ પરમાર્થમાં કંઈક જીવતા જાણ્યા ને મુવા પછી ધડાપીડ કરી પરમાત્માએ કંઈક દીધું છે તો આવો સત્સંગ માણી પરમાર્થનું કાર્ય કરી અને જિંદગી કેવી છે ને ફરમ જેની ફટકેલી એને સુલે સડવું પડે ઓલી આવળ અલબેલી એને કોઈને પૂછે કાગડા એટલે કીધું કાઠિયા વાડમાન કોકદીક ભૂલો પડે ભગવાન અને થાને મારો મહેમાન મોહન થા મહેમાન અમઘર એક જ વાર જમાડું રાતે જાહેર ને જવના રોટલા એ કાળિયા ઠાકર કાઠિયાવાડની ભૂમિ કોકદીક ભૂલો જ પડી અમારા ઘઉંમાં ઘરમાં ઘઉં નહીં હોય તો જાહેરના રોટલા જાહેર નહીં જવના રોટલા નહીં કદાચ દીકરા ખાંડીને ખવરાવી દેવું એ ખવરાવ્યા હતા તળાવની પાળે બાવો પીડ્યો તો 15-15 દિના વાણા વાઈ ગયા હતા શેઠ સગાળસા ને સંગાવતી ને અને લિયાઈને ભાવતા ભોજન પીરા ને તેથી બાવો ના પાડતો હતો કઈ ભાવતા ભોજન સંગાવતી એ પીરહાદી નાઈ નાથ અનનવરાવીને નાથ કી દાસ નાથ ભોજન એણે ભાવતા કીધા પીરહી દીના નાથ ને દીધા એ ભાવતા ભોજન કરીને બાવલિયાને અમે આમ હાથ ધીરો કે મારા જવે જમી લ્યો કે આ હું નથી જમતો અમે તો ઓલા અઘોર પંથી માસના ભોગી કહેવાય અને તેથી દીકરા ખાંડણિયા ખાંડિયા ને કહેવાય શેઠ સગાળ સાઈન સંગાવતી બિલખાના પાદરમાં ખવરાવી દીધા એના ઇતિહાસ અમર થઈ જાય એટલે કાગ બાપુ કે આશરો એનો હાવના નો ને એ આપ જેવડો આવકાર અંગ ભલે ના હોય ઉજળા એના એ તમે દિલ જોજો દરિયા ઝૂપડ્યું માં કોક તો જાજો એના મહેમાન તો થાજો આશરો ભલે હાવ નાનો હોય પણ એનો આવકારો આપ જેવડો હોય એ ઝૂપડામાં કોકદીક નજર કરજો અને એકવાર એના મહેમાન થાજો કાલ મેં વાત કરી હતી સંતો ઘણા કલાકારો એમ કે ક્ષત્રિય રાગ આવડે પણ જેને હળત્રીમો રાગ આવડી જાય ને ક્ષત્રિય રાગ વાળા ન્યા ધક્કો થાય હરિહર ને હાકલ પડે હતા દાર જાઓ પરબ જાઓ સારંગપુર જાઓ ગમે જગ્યામાં જાઓ તમે જ્યાં જ્યાં હાકલું પડ્યું છે પરમાત્માના નામની આજ ન્યા દુખિયાના બેલિયા જ બેઠા
આજ એને એટલે યાદ કરી, આપણા હાથ પેઢી નામ નથી યાદ રહેતા. મા બાપ સાધુ સંત ની સેવા કરી અને કઈક આ માનવ દેહ મળ્યો, લક્ષ 84 ભટકી ભટકી અને ભારતની ભૂમિમાં અવતાર મળ્યો, કઈક સાર્થક કરી અને આપણું જીવન વીતે ને તો કઈક જીવી ગયા કહેવાય, નકર તો કાગડા ને કુતરા ને ઘણા જીવીને વ્યા જાય. પરમાત્માએ દીધું તો કઈક આવી જ્ઞાન ગંગામાં નાઈ લઈ, સંતોના સાનિધ્યમાં લઈ, વડીલોના કઈક આશીર્વચન લઈને મા બાપની સેવા કરી અને વ્યા ગયા, પુણ્ય ને કમાઈ કરી, એટલે એને યાદ કરી. બાકી હો બસો નો હું તો લેમ છું, સપ્ટે સંતો મારા ભગત બાપા બેઠા. ભારતની ભૂમિનો એક સંત કહેવાય સ્વામી વિવેકાનંદ, અમેરિકામાં શિકાગોમાં કતલખાનું મોટું, અમેરિકા ગયા અને કતલખાનામાં લઈ ગયા. એ કે તમારી ભારતની ટેકનોલોજી હું આવો અમારે અમેરિકામાં, આ બાજુથી ગાયને નાખી અમે એમાં માંસ નીકળીને 900 ડબ્બા ભરાઈ જાય. અને તેથી ભારતનો સંત બોલ્યો તો ભગવાદારી, એ કે આથી વિવેકાનંદ ખુશ ન થાય, આ બાજુ 900 ડબ્બા નાખો ને ભાંભરતી ગાય નીકળે તો ભારત તમારા પગમાં પડી જાય. આ સંતની તાકાત છે. આવા સંતો આ ભારતની ભૂમિમાં જન્મા. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ જોઈ, અત્યારે જ્ઞાનની ગંગા વહેતા હોય માટે રાજકોટ સંપ્રદાયના ગુરુકુળથી માધવપ્રીદાસ સ્વામી છે, જ્ઞાન સ્વામી છે. આમ એમ કહેવાય દુનિયાને હલબલાવી નાખે મુસલમાન જેવા મુસલમાન લોકો, એક કવાલી બોલતા હોય સ્વામિનારાયણ દીદાર ભરદે ભેરા, મુસલમાન એ નામ શરણમાં પડી જાય. આ સંતની તાકાત છે. એ આ ભારતની ભૂમિમાં થઈ ગઈ અને એ ભૂમિમાં કંઈક આપણને અવતાર મળ્યો તો અવતાર કંઈક સાર્થક કરી જાય, પરમાર્થનું કાર્ય કરીને વ્યાય જાય ને પછી યાદ કરે. કે વીજળીના સમકારે મોતડા ફોરવી લે પાનબાઈ, નકર અચાનક અંધારા થઈ જાય. વીજળીના સમકારા જેવું જીવન છે, માનવતાનું કંઈક મોતડું ફોરવી લઈ અને કઈ આ હો બસોનો લેમ્પ ઉડી જાય ને કોઈ ભરોસા નથી. સબસ્ટેશન આપણી મોજુદ બેઠું હોય પરમાત્મા, એને આપણે કઈ જોયા નથી કૃષ્ણ ભગવાનને મેન તમે ક્યાંય, પણ આપણા ગ્રંથ છે, આપણે એના ફોટા જોઈએ કે આ પરમાર્થ આવું કાર્ય કરી અને વ્યા ગયા, એક માનવ રૂપે આવ્યા હતા અને કઈક શિખામણ મને તમને દીધી. ભાગવત ગ્રંથ આપ્યો, ગીતામાંથી ઉપદેશ આપ્યો, સ્વામિનારાયણ ભગવાન આવ્યા, શિક્ષાપત્રી વસનામત જેવા ગ્રંથ આપ્યા, રામચંદ્ર પ્રભુ રામાયણ જેવો સુંદર મજાનો ગ્રંથ છે. આવા ગ્રંથમાંથી કંઈક જીવનમાં ઉતારી તો આપણું જીવન સાર્થક થાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી. હવે આ બહેનોને રાસ ગરબા લેવાના છે તો હવે તૈયાર.
काल हंदरी ने तीर रे भरवा
હરણ બાદા જે હરિ રે વાલા હરણ બાદા જે હરે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી રે કૃષ્ણ રમાડે સે રાજ બોલાવે ગોપીઓ ભેલી બની કૃષ્ણ રમાડે સે રાજ ગોપીઓ ભેલી બની સે કૃષ્ણ રમાડે સે રાજ ગોપીઓ ભેલી બની સે કૃષ્ણ રમાડે સે રાજ ગોપીઓ ભેલી બની સે કરના તે કામ કાજ પડતા મૂકીને કરના તે કામ કાજ પડતા મેલીને કરના તે કામ કાજ પડતા મૂકીને કરના તે કામ કાજ પડતા મેલીને સુનિયો છે બંસરી નો નાદ ગોપીઓ ગેલી બની છે સુનિયો છે બંસરી નો સાદ ગોપીઓ ગોપીઓ ભેલી બની છે ગુણિયો સે બંસરી નો સાદ ગોપીઓ ભેલી બની છે અવળાયા બ્રોક્ષણ પ્રેમ દિન ફેરા અવળાયા બો ગાયો લલ્લા ચક્કો
માધવ દાસ ના સ્વામી સામણિયા માધવ દાસ ના સ્વામી સામણિયા માધવ દાસ ના સ્વામી સામણિયા અંગેર માડે છે રાજ ગોપીઓ છેલી બની અંગેર માડે છે રાજ ગોપીઓ આસાયા ભલિયા માં તારલિયા સમગે હે આશા અભલિયા માં તારલિયા સમગે કેસે ચાંદલો સકોર નંદજી નો સયો નિઢોર હે કેસે ચાંદલો સકોર નંદજી નો સયો નિઢોર હે તમ કેસે ચાંદલો સકોર નંદજી નો સયો નિઢોર હે બજાવે કાન જમુના ને કાઠડે હે બંસરી બજાવે કાન જમુના ને કાઠડે બંસરી બજાવે કાન જમુના ને કાઠડે સમકેસે ચાંદલો સખોર નંદજી નો સયો નિઢોર સમકેસે ચાંદલો સખોર નંદજી નો સયો નિઢોર છે નાચે ઢેલડી ને ટંકે મોરલિયા નાચે છે સોર નંદજી નો સયો નિઢોર છે નાચે છે જાનજી કિશોર નંદજી નો સયો નિઢોર છે તે જાનજી કિશોર નંદજી નો સયો નિઢોર છે સાંગેરી સાયા મન મોહન સોહામણા સાયા મન મોહન સોહામણા
ના પ્રકાશ પ્રાણ પ્રાણ ના પ્રકાશ સો તે મારા કાળજાની કોર નંદજી નો સયો ની કોર છે ઠુંકે મારા કાળજાની કોર નંદજી નો સયો ની કોર છે કંપે મારા કાળજાની કોર નંદજી નો સયો ની સમકે મારા કાળ જાન કો નંદજી નો સયો ની ઠોર છે માધવ દાસ નાય સ્વામી સામળિયા માધવ દાસ ના સ્વામી સામળિયા માધવ દાસ નાય સ્વામી સામળિયા માધવ દાસ ના સ્વામી સતડા નો સોર નંદજી નો સયો ની ઠોર છે એસે મારા સતડા નો સોર નંદજી નો સયો ની ઠોર છે તે તો મારા સતડા નો સોર નંદજી નો સયો ની ઠોર છે એ તો મારા સતડા નો સોર નંદજી નો સયો ની ઠોર છે બંસરી બજાવે કાન જમુનાને કાઠડે બંસરી બજાવે કાન જમુનાને કાઠડે એણો વગાડ શીત સોર નંદજી નો સયો ની ઠોર છે આવેણો વગાડ શીત સોર નંદજી નો સયો ની ઠોર છે કને
हरे वालो मधुर से मोरली वगाड़े, हरे वाले मधुर से मोरली वगाड़े, बेली नंदनो का नैयो, हरे वालो मधुर से मोरली वगाड़े, हरे वालो मधुर से मोरली वगाड़े, बेली मधुर से मोरली वगाड़े, मीठी मीठी मोरली वगाड़े, बेली नंदनो का नैयो, गाते वाना वे मारा के जाता वृंदाते हाल बेली ना।
वालो वालो लागे अमने प्यारो 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 लागे पेली भरवाने गए थी पानी जोता भर ले लो पानी जोता धीरज सूटी जाय जोता हो I love you.
आशिक प्रिया ने कहती हूँ तो सानी सानी रे लावो प्रेम पियू ने वरी जाल लावो प्रेम पियू ने वरी आओ प्रेम पियू नो वारी जाय आओ प्रेम पियू नो वारी जाय वो रूप रसियानो आओ प्रेम पियू ने वारी जाय आओ प्रेम पियू ने वारी जाय वो रूप रसियानो आओ प्रेम पियू नो वारी जाय आओ प्रेम पियू नो वारी ये जोता है यू हर काज निरखता लोचन यू ललचाय ए वो रूप रसियानो भरवन गई थी पानी जोता नंद कुंवर ने लो पानी भरवन गई थी पानी जोता नंद कुंवर ले लो पानी ने गयती पानी जोता नंद कुंवर ले लो भाणी राधा जी ना दादा जी ये झांझरियों कढ़ायो राधा जी ना दादा जी ये झांझरियों कढ़ायो माता जी ये पग मपेरायू रे राधा जी नु झांझरी हे माता जी ए पग म पेरायू रे राधा जी नु झांझरियो हे माता जी ए पग म पेरायू रे राधा जी नु झांझरियो हे माता जी ए पग म पेरायू रे राधा जी नु झांझरियो बलायू बलारू रे राधा जी बलारू रे राधा जी प्रभु जी पधारा हसता हसता प्रभु जी पधारा हसता हसता प्रभु जी पधारा हसता हसता प्रभु जी पधारा के मारू वो चोरणी राधा रे राधा जी नु झांझरियो दड़ो माटिया
मोड़िया
તમે વ્રજ માતે વાસણી વાજતા તમે વ્રજ માતે વાસણી વાજતા તારા મન માનતી હું તો કા
तो चारे युग मागवाणी मोरी माँ जाजो जाजोग माया पेला ते युग मा जानी मोरी मा जाजो त्या जोग माया यारी रातड़ी वो जोजे रंग जायना रणियाली रातड़ी नो जो जे रंग जायना रडियाली रातड़ी नो जोजे रंग जायना लटकटंडी चाल मनी
ने तालियो नाताल नाद साथे गुगरी नताल साथे तालियों नता पेले भगतिये पग मूक्यो माने गोठण सामा नीर मोरी मा
કરવાના જોડડા લાવતી હતી એ માએ બીજે ભગતીએ પગ મૂક્યો એ માએ બીજે ભગતીએ પગ મૂક્યો મૈયા મોહન માયો દેને આજની રાતે અમે રંગ ભર રમશું આજની રાતે અમે રંગ ભર રમશું આજની રાતે અમે રંગ ભર રમશું પાછો માંગી લે જશોદા મૈયા મોહન માગ્યો દે દે પ્રભાત પાછો માંગી લે જશોદા મૈયા મોહન માગ્યો દે દે ભાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગુણ ભાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગુણ રાધે રાધે રટ ચલો આયેંગે બિહારી આયેંગે બિહારી વાલા આયેંગે બિહારી આયેંગે બિહારી ચલે આયેંગે બિહારી આયેંગે બિહારી ચલે આયેંગે બિહારી આયેંગે બિહારી ચલે આયેંગે બિહારી રાધે રાધે એ રાધે રાધે રટ ચલો આયેંગે બિહારી રાધે રાધે ચકોર હે બિહારી રાધા મેરી ચંદા ચકોર હે બિહારી હે રાધા મેરી ચંદા ચકોર હે બિહારી હે રાધા મેરી ચંદા ચકોર હે બિહારી આ રાધા મેરી ચંદા ચકોર હે બિહારી હે રાધા મેરી ચંદા ચકોર હે બિહારી રાધે રાધે હે રાધે રાધે રટે ચલો આયેંગે બિહારી રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી હે રાધા મેરી સાગર તરંગ હે બિહારી હે રાધા મેરી સાગર તરંગ હે બિહારી આ રાધા મેરી સાગર તરંગ હે બિહારી હે રાધા મેરી સાગર તરંગ હે બિહારી આ રાધા મેરી સાગર તરંગ હે બિહારી હે રાધા મેરી સાગર તરંગ હે બિહારી
स्वाद है बिहारी, राधा मेरी मिसरी तो 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 स्वाद है बिहारी, राधे राधे बिहारी, राधा मेरी मुरली तो तान है बिहारी, राधा मेरी मुरली तो तान है बिहारी, राधा मेरी मुरली तो तान है बिहारी, राधे 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 रटे चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, राधे 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 रटे चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो छोटो सो मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, कहाँ चले गैया कहाँ चले ग्वाल, कहाँ चले गैया कहाँ चले ग्वाल, कहाँ चले मेरो मदन गोपाल, कहाँ चले मेरो मदन गोपाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटा सो मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, कैसे तेरी गैया कैसे तेरा ग्वाल, कैसे तेरी गैया कैसे तेरे ग्वाल, कैसे तेरी गैया कैसे तेरो ग्वाल, कैसे तेरी गैया कैसे तेरे ग्वाल, कैसे हो मेरो मदन गोपाल, कैसे है तेरो मदन गोपाल, कारी कारी गैया गोरे गोरे ग्वाल, कारी कारी गैया गोरे गोरे ग्वाल, श्याम वरण मेरो मदन गोपाल, श्याम वरण मेरो मदन गोपाल, छोटे छोटे गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटे छोटे गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, कहाँ खावे गैया कहाँ पिए ग्वाल, कहाँ खाए गैया कहाँ खाए ग्वाल, कहाँ खावे रे मेरो मदन गोपाल, कहाँ खाए मेरो मदन गोपाल, घास खावे गैया खावे गैया, घास खावे गैया मक्खन खावे ग्वाल, खाए गैया पीवे ग्वाल, खावे गैया दूध पीवे ग्वाल, खाए गैया दूध पीवे ग्वाल, मक्खन खावे मेरो मदन गोपाल, मक्खन खाए मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटी छोटी लहुरी छोटे छोटे हाथ, छोटे छोटे लंगोटे छोटे छोटे हाथ, छोटी छोटी लंगोटी छोटे छोटे हाथ, छोटे छोटी लंगोटे छोटे छोटे हाथ, बंसी बजावे मेरो मदन गोपाल, बंसी बजावे मेरो मदन गोपाल, छोटी संखिया मधुवन व्यास, छोटे छोटे संखिया मधुवन मां, छोटी छोटी गैया मधुवन मां,
रचावे मेरो मदन गोपाल, तेरा सर चाहे मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। राम हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे, हरे कृष्ण हरे कृष्ण हरे हरे, हरे कृष्ण हरे कृष्ण, हरे कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम हरे राम, हरे राम हरे राम, राम राम हरे हरे, हरे राम हरे राम, हरे राम हरे राम, राम राम हरे हरे। अत राम नाम में लीन है और देखत सब में राम, भाई भाई ए भाई राम नाम में लीन है और देखत सब में राम, ए आवत ताके पद वंदना करो, ए हुदो ताके पद वंदना करो, ए बापा जय 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 दला राम राम हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम, हरे राम हरे राम, राम राम हरे बोलो, हरे राम हरे राम, राम राम हरे हरे। ए आतक खे कमर मातणी, अन्य वली बिरद उजाड़न बाल, आज कुख है कमर मातणी, अन वड़ी बिरद उजालन बाल, सुनेड़ो आज कुका बाब धाम मा ज्ञाति पटेल ने देवाणी कुल मा, ये तमें अवतार धरो आय नादी शाल हरे हो, सनेड़ो सनेड़ो रे लाल लाल सनेड़ो हो, सनेड़ो आयो लाल सनेड़ो रे आयो हो, सनेड़ो सने राम 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 सनेड़ो, हरे राम हरे राम, राम राम सनेड़ो हो, सनेड़ो 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 आयो लाल सनेड़ो रे आयो, सनेड़ो आयो लाल सनेड़ो आयो, हरे कृष्ण 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 हरे हरे, हरे राज हरे कृष्ण राधे राधे हरे कृष्ण, राधे राम राधे श्याम हरे हरे। तो बगड़ काठे बेहना अने वड़ी बगदाल मरू सीना धाम, ए भाई बगड़ काठे बेहना अन बगदाल मरू सीना धाम, हरे बावे गोकुलियु बनावियु, ए आत बावे गोकुलियु बनावियु, ओ तो पापा बजरंग दास राम हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे, सीताराम ना गुण ला गातो लाल सनेड़ो, सीताराम गुण ला गातो राग सनेड़ो, सनेड़ो आयो लाल सनेड़ो रे आयो, सनेड़ो आयो लाल सनेड़ो रे आयो, लाल सनेड़ो हम जो तो
लाल हम जो लाल सनेड़ो राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे हरे सनेड़ो आयो लाल सनेड़ो रे आयो सनेड़ो आयो लाल सनेड़ो रे आयो हम जिया काई तो हम जो लाल सनेड़ो हम जी सकाय तो राधे श्याम भजी लो ए हाथ तारी वाड़ी नो तू धनी हन बापा लीली राख जे मारा नाथ हरे तारी वाड़ी नो तू धनी हन लीली राख जे मारा नाथ आकाशी रोजी जाऊ तो रे ए भाई आकाशी रोजी जाऊ तो रे न कलंग देवी दास राम हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे सनेड़ो आयो लाल सनेड़ो रे आयो सनेड़ो आयो लाल सनेड़ो रे आयो हम जी सकाय तो हम जो लाल सनेड़ो हम जी सकाय तो राधे श्याम समझ लियो हम जी सकाय तो राधे श्याम सनेड़ो हम जी सकाय तो राधे श्याम सनेड़ो हरे राम 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 हरे हरे कृष्ण हरे 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 कृष्ण 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 सनेड़ो हो तो पंछी पानी पीने से घटे नहीं सरिता नीर ए भाई पंखी पानी पीने से अन घटे न सरिता नीर अतु धर्म किए धन ना घटे ए भाई धर्म करे धन ना घटे अमा सहाय करे हरे राम हरे 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 राम 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 हरे हरे राधे श्याम राधे श्याम 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 राधे 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 श्याम राधे श्याम 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 राधे राधे सनेड़ो आयो लाल सनेड़ो रे आयो सनेड़ो आयो लाल सनेड़ो रे आयो हम जी सकाय तो हम जो लाल सनेड़ो हम जी सकाय तो राधे श्याम हम जी लो हम जी सकाय तो सीताराम बोली लो हम जी सकाय तो सीताराम भजी लो राधे श्याम भजो भाई राधे श्याम भजी लो राधे श्याम आयो भाई राधे श्याम भजी लो हरे राम हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे गर का ठानु गामू अने बाजर मानावा निर्मल नीर हरे आ तो गिर का ठानु गामू अने बाजर नानावा निर्मल नीर आ तो अवतारी थई ने बोलियो जाविया ए भाई अवतारी थई ने तो पर गाटा की गे वो फेर राम हरे 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 राम ए सनेड़ो आयो राम
मिलो समझी हकाई तो सीताराम भजियो हम जी सकाय तो सीताराम भजियो हरे राम 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 हरे ए बोलो हरे राम हरे राम 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 हरे 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 कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे राधे आतो यलको धनी ने सरने नमो 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 हो प्रेम प्रसाद ए मारा गिरनारी गुरु ना सरने नमो 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 अनवली मागो हो प्रेम प्रसाद बाबा दया करी मने आप जो हे गुरु जी दया करी मने आप जो ये तमे हरि रस राम रे साध राम हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे हरे सनेड़ो आयो लाल सनेड़ो रे आयो सनेड़ो आयो लाल सनेड़ो समझी लो भजी हकाय तो सीताराम भजी लो भजी सकाय तो सीताराम भजी लो बोली सकाय तो राधे श्याम बोली लो बोली सकाय तो राधे श्याम बोली लो हरे राम हरे राम 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 हरे बोलो हरे राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे ए आंत कुका बाब गाम ने आंगणे अन करे परमार्थ न काम ए भाई कुका बाब धाम ना आंगणे અને ભાઈ કરે પરમાર્થના કામ આ તો ગૌ સેવાના કાર્યને દાદરા એ તો ભાઈ ગૌ સેવાના કામ જેને દાદરા એ તો ભગત બાપા ગોબર બાપા રામ હરે 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 રામ ભગત રામ 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 હરે હરે ભગત રામ 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 હરે હરે હમજી હકાય તો હમજો રામ રાધે શ્યામ હમજી સકાય તો હમજો લાલ સનેડો સનેડો આયો લાલ 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 સનેડો એ બોલી હકાય શ્યામ બોલો ભાઈ કુંજળિયા પરિવાર ભજો રામ સનેડો સીતારામ ભાઈ રાધે શ્યામ બોલી જો કુંજળિયા પરિવાર ભજો રામ સનેડો હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે એ ભાઈ તો અમેરિકા થી પધારિયા એ અમાર રવજી ભાઈ કુંડિયા પરિવાર એ ભાઈ અમેરિકા થી પધારિયા એ અમારા પુના બાપા કુંડિયા પરિવાર આ તો ભાગવત સેવા ધર્મ જ્ઞાન યજ્ઞ માંડ્યો હરે હરે એ આ તો ભાગવત સેવા જ્ઞાન ધર્મ યજ્ઞ માંડ્યો એ આ તો કુકાવાવ ધામ મોદાર રામ હરે હરે કુંજડિયા પરિવાર ભજો રાધે રાધે શ્યામ કુંજડિયા પરિવાર ભજો રાધે રાધે શ્યામ પાઘડા પરિવાર ભજો રાધે રાધે
श्याम नागड़ा परिवार भजो राधे राधे श्याम करण बाबा परिवार राधे श्याम भजो हरे हे लक्ष्मण बाबा पगड़ाल परिवार भजो भाई राधे श्याम राधे श्याम राधे श्याम भजो तमे राधे श्याम सनेड़ो आयो लाल सनेड़ो रे आयो राधे श्याम आयो भाई राधे श्याम आयो हे भुगड़ो बाबा कुनरिया परिवार भजो राधे श्याम भजो भाई राधे श्याम राधे श्याम राधे श्याम हम जी अकाई तो भजो भाई राधे श्याम हम जी सकाय तो भजो राधे राधे श्याम बाबा कुनरिया परिवार भजो राधे श्याम राधे श्याम भजो तमे राधे श्याम जी बाबा कुड़िया परिवार भजो राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम नारण भाई गोकुल भाई कुड़िया परिवार भजो राधे श्याम भजो भाई राधे श्याम राधे श्याम राधे श्याम सनेड़ो भजियो सीताराम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम ए भाई तापी काठे धनी वसे अन राम देव राम मढ़ी माय ए आ तो तापी ने काठे धनी वसे राम देव राम मढ़ी माय हरे हरे गे बिलाल कृपा थाय तो संत मूलदास कृपा थाय तो नकलंग नाम बोल थाय राम हरे हरे राधे श्याम राधे श्याम भजो तमे राधे श्याम सनेड़ो हायो लाल 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 सनेड़ो राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम हम जी हकाय तो हम जो नाम राधे श्याम राधे श्याम राधे श्याम भजो तमे राधे श्याम बोली हकाय तो बोलो नाम राधे श्याम बोलो तमे राधे श्याम राधे श्याम राधे श्याम हरे राम 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 हरे हरे बोलता राधे श्याम राधे श्याम मुख जी बोलो तमे सीताराम राधे श्याम एक मन थी बोलता राधे श्याम राधे श्याम हम जी हकाय तो हम जी जो राधे श्याम एक बार बोलो तमे राधे श्याम राधे श्याम प्रेम थी बोलो तमे जय गोपाल जय गिरधारी एक बार बोलो तमे राधे श्याम राधे श्याम हम जी अकाई तो हम जो नाम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम हरे राम 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 हरे हरे मेरा खाती आया राधे श्याम राधे श्याम सीताराम बोलो तमे राधे श्याम बोलो कुनरिया परिवार राधे श्याम राधे श्याम कुनरिया परिवार भजी और राधे श्याम पगड़ा परिवार भजी लो राधे श्याम राधे श्याम भजो भाई राधे श्याम भजी लो रेलगाड़ी हाले भाई राधे श्याम राधे श्याम राधे श्याम बोलो तमे राधे श्याम बोलो रेलगाड़ी हाले भाई राधे श्याम राधे श्याम सनेड़ो आयो लाल 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 सनेड़ो हलो भाई हलो तमे राधे श्याम राधे श्याम लाल 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 सनेड़ो राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम हम जी हकाय तो राम
नाम भजियो हम जी सकाय तो राधे श्याम भजियो हम जी हकाय तो राधे श्याम भजियो कुंजड़िया परिवार राधे श्याम राधे श्याम बोली बोलाय तो एक बार बोलियो राधे श्याम राधे श्याम राधे श्याम भजियो राधे श्याम भजियो क्यों नहीं बोलता राधे श्याम राधे श्याम मथुरा माधई तमें राधे श्याम भजियो एक बार बोलो तमें राधे श्याम राधे श्याम रावण माधई तमें राधे श्याम भजियो पगड़ा परिवार राधे श्याम भजियो राधे श्याम राधे श्याम राधे श्याम भजियो नाथ द्वारा जई तमे राधे श्याम भजियो गोकुल मां जईले तमे राधे श्याम भजियो महाप्रभु जी ने राधे श्याम भजियो मुख्य थे बोलो तमे राधे श्याम राधे श्याम यमुना महारानी जी राधे श्याम भजियो राधे श्याम श्याम राधे श्याम भजियो हम जी हकाय तो हम जो नाम राधे श्याम ताली पाड़ी ले बोलो राधे श्याम राधे श्याम हनेड़ो रे आयो लाल 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 सनेड़ो ताली पाड़ी ले बोलो राधे श्याम राधे श्याम हम जी हकाय तो राधे श्याम सनेड़ो राधे श्याम राधे श्याम राधे श्याम भजियो हरे राम राधे श्याम भजियो राधे श्याम राधे 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 भजियो राधे 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 श्याम भजियो राधे श्याम राधे श्याम राधे श्याम भजियो राधे 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 श्याम भजियो राधे श्याम राधे श्याम राधे श्याम भजियो राधे 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 श्याम भजियो मदन गोपाल नाम राधे श्याम भजियो बाबा राम सीताराम भजिलो बाबा राम सीताराम 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 बाबा राम सीताराम 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 गुरु राम बाबा राम सीताराम सीताराम राधे श्याम 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 कृष्ण कन्हैया गिराज धरण की यमुने महारानी की श्री गोवर्धननाथ की।